આપણે બધા ઊભા થઈ બાપુને તાળીઓથી નમન કરી વધાવીશું. જય હો બાપુ, જય હો. બોલીએ કૃષ્ણ કનૈયાલાલ કી જય, ગંગા મૈયા કી જય, ભોલેનાથ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય, બદ્રીનાથ ભગવાન કી, કૈલાસપતિ મહાદેવ કી જય, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સ્તોરે તિલકૌલ લાટ પટલે વક્ષસ્થલે કોસ્તુભૌ નાસાગ્રે વર મુક્તિ કૌં કરતલે કરે કંકણમ સર્વાંગી હરિચંદન સુલલિતા કંઠે ચમો તાવલે ગોપાસ્ત્રે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડા પડી સચ્ચિદાનંદ રૂપાયો વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયન નમઃ. જે બીજી પાંચ પોથીના જે યજમાન છે એ ત્યાં પાંચ પોથી મૂકી છે ત્યાં આવી જાઓ. બીજા જે પાંચ પોથીના યજમાન શ્રી અહીંયા જ્યાં પોથી મૂકી છે ને ત્યાં આવી ચાંદાન ચોખ્ખા પુષ્પ કરી જાઓ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો, હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, હો રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. બધા તાળી પાડી ભાવથી બોલજો. પોથીને ચાંદલા કરવાના એક એક હાર પહેરાવી દો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો.
હલો કલોલથી કલોલથી ભુવાજી કલોલથી ભુવાજી બ્રાહ્મણોનું સ્વાગત કરવા માટે આવ્યા છે કલોલથી ભુવાજી બ્રાહ્મણોનું સ્વાગત કરવા માટે આવ્યા છે તો એ બ્રાહ્મણોનું સ્વાગત કરશે બ્રાહ્મણો પોતપોતાની પોથી પર બિરાજમાન થઈ જાઓ બ્રાહ્મણો પોતપોતાની પોથી ઉપર બિરાજમાન થઈ જાઓ એટલે તમારું સ્વાગત કરવા માટે ભુવાજી આવે છે અને જેની પૂજા થઈ ગઈ હોય એ પોતપોતાની જગ્યા પર બેસી જાઓ જેની પોતીજીની પૂજા થઈ ગઈ હોય એ જગ્યા પર બેસી જાઓ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોપાલ બોલો સદગુરુ બેસી જાઓ અહીંયા સ્વાગત કરવા માટે ભુવાજી આવે છે ઓ ભગતા દિલાસા ચરિતાનુસારી એ દુગદાદી ચોરિયેણ યશો વિસારી ઉમરતાનંદિત ગોસનારી ઓ મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો પિત્રોના ફોટા લાવ્યા હોય ત્યાં સ્ટેજ બનાવ્યું છે ત્યાં સ્ટેજ ઉપર પિત્રોના ફોટા મૂકી દેવાના ભૂદેવનું સ્વાગત થઈ રહ્યું છે તાળીઓથી વધાવજો ભૂદેવ તો આ ધરતીના દેવ છે અને પવિત્ર ધામ ગંગા માયાનો ઘાટ એ ધામ આપણા પુણશાળી માણસોને મળી શકે છે ધન્યવાદ છે બાપુને એમના કુટુંબને અને ભૂદેવોને અને આપને બધાને પણ ખૂબ સહકાર મળ્યો છે એટલે બહુ મજા આવશે ભાગવત કથામાં આપ શ્રવણ કરશો તો બાપુ આજીવા નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાય તપત નેત્રં તેન ત્વયા ભારત તુલ્ય દૂર્ણ
प्रज्वालितो ज्ञानमय प्रदीप गोविंद बोलो हरि गोपाल बोलो सदगुरु देव नो जय કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તો પોતપોતાની જગ્યા ઉપર જ્યાં જગ્યા મળે ત્યાં પ્રેમથી બેસી જવાનું સાત દિવસ ભગવાન શ્રીમદ ભાગવતજીની કથાનો જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પહેલાં થોડીક સૂચનાઓ અને થોડીક પરિચય વિના પ્રીતિ ના થાય. હં, વિના પરિચયને પ્રીતિ ના ભવતી, બરાબર? એટલે પરિચય થાય પછી જ પ્રેમ જાગે. એટલા માટે થોડોક પરિચય માટે દાદા આવ્યા છે, એ બધાનો પરિચય આપી દેશે, ત્યાર પછી શ્રીમદ ભાગવતજીનો કથાનો શ્રવણ પ્રાપ્ત થશે. હલો હલો હર હરે શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ શ્રીમદ ભાગવત કથા એમના વક્તા પૂજ્ય શાસ્ત્રીજી હરનારાયણ સુંદરજી એવં સંગીત કલાવૃંદ પાંચ ભૂદેવો આપ સૌ શ્રોતાગણો વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ એવમ અમારું આ સંપૂર્ણ પૂજન કરનાર અમારા શાસ્ત્રીજી શ્રી મહેશભાઈ ખૂબ સોલા ભાગવતમાં સંસ્કૃતનો અભ્યાસ કરીને પારંગત થયેલા છે. અમારા ખાસ પરમ મિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન ગંગા મૈયાની ગોદમાં હરિદ્વાર ખાતે આજે જ્યારે થઈ રહ્યું છે તો આજ શ્રીમદ ભાગવત કથાનું દિવ્ય મંગલમય સંગીતમય લાઈવ રસપાન કરાવનાર ભાગવત વક્તા પૂજ્ય શ્રી હરનારાયણ સુંદરજીના મુખારવંથી આપણે આ ભાગવત કથાનું રસપાન કરીશું. અત્રે ઉપસ્થિત તમામ આમંત્રિત યજમાનો સ્નેહીઓના સર્વ પિતૃઓના આત્માને મોક્ષ સદગતિ પ્રાપ્ત થાય એવા પવિત્ર હેતુથી આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં પૂજ્ય બાપુએ અગાધ પરિશ્રમ કર્યો છે. બાપ સતત સાત દિવસ સુધી આ જ્ઞાન યજ્ઞને પ્રજ્વલિત રાખશે એમાં આપણે સૌ સહભાગી થઈ આ પ્રસંગને દીપાવીએ આત્મસાત કરીએ તો મને લાગે છે કે આનાથી બીજું શું રૂડું હોઈ શકે. અત્રે આમંત્રિત સૌ શ્રોતાગણનો કુળદેવીની કૃપા થાય તો જ આ ધર્મ માંગલ્ય પવિત્ર પ્રસંગ થાય અને આપણા સૌના પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય. બાપ આજ ગંગાજીના પવિત્ર કિનારે જ્યારે ભાગવત કથા થઈ રહી હોય તો આપણા પિતૃઓ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે એટલે ગંગાજીને મોક્ષદાયીની કથા કહેવામાં આવી છે, મોક્ષદાયીની માં ભગવતી ભાગીરથી કહેવામાં આવી છે. સચિદાનંદ રૂપાય વિશ્વ તપત્યાદે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તૈલમ તિલકાચ વહીન પુષ્પે રસો વારી ચિનારી કેલ તથા પુષ્પે શરીરે નિધનમ નિયુક્તમ ન દ્રશ્યતે તો મનુજા સ્મરંતે. અર્થાત તલમાં તેલ છે, પુષ્પમાં રસ છે, લાકડામાં અગ્નિ છે, નાળિયેરમાં પાણી હોવા છતાં દેખાતું નથી, એવી રીતે મનુષ્યના શરીરમાં મૃત્યુ રહેલું છે જેનું અસ્તિત્વ મનુષ્યને દેખાતું નથી. માને માટે જ આપણે બધા મનુષ્યો મોજ કરીએ છીએ. તાપે તપતા ની રવ્ય સંતિ મુલેન બધસ્ય તસ્તુ માની સ્વપ્ને ભીતિ કુસુમસ્ય ન સાતા ભવે ભવે યુર્મય ભવાદ્વા.
અર્થાત ફૂલઝાડના મૂળના સંપર્કમાં રહેલું ફૂલ અર્થાત પુષ્પ સૂર્યના તાપને ધ્યાનમાં લેતું નથી, પણ શાંત થતા ખરી પડે છે. સૂર્યના તાપની સપનામાં ભીતિ એને લાગતી નથી. તેમ જો સંસાર તાપથી બચવું હોય તો બાપ ભગવાન શ્રી પરમહંસ શ્રી કૃષ્ણ ભગવાન શિવમાં પોતાના કુળદેવીમાં ભગવતી જગદંબામાં તો શ્રદ્ધા રાખો. શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરો. અમૃતના આત્મન હોય બાપ ખોબા ભરી ભરીને પીવાય નહીં. એટલે અવશ્ય આ સંસારરૂપી ભવસાગરને તરી જશો, મોક્ષ પ્રાપ્તિ જશે. હરિઓમ તત્સત. હવે આપણી ભાગવત કથાનો આરંભ થશે અને પૂજ્ય બાપુ શ્રી હરનારાયણ શાસ્ત્રીજી આપણને બે મધુર વચન કથાના આરંભ પહેલા કહેશે એવી મારી કાંતિભાઈ મહેતા તરફથી એક નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ, જય ગંગા મૈયા. અત્યારે હવે તમે કથાનો આરંભ થઈ રહ્યો છે તો રોકાઈ જાઓ પ્લીઝ. હવે અહીંયા કોઈ કથાના સ્ટેજ ઉપર ના આવશો, આટલી કૃપા કરી દો. બસ હવે પ્રવાહને બંધ કરજો, હવે માં રોકાઈ જાઓ. મોડું થાય છે, સમયનો અભાવ છે. હાલો ભાઈ, હવે જે કથાનો આરંભ થવા જઈ રહ્યો છે તો મારી હમણાં કથાનો રસપાન કરી લો, પછી તમે આવજો, પ્રદક્ષિણા કરજો. અત્યારે રોકાઈ જાઓ, હમણાં કોઈ આવતા નહીં. હવે કથાનો હવે સમય થઈ ગયો છે એટલે કોઈ આવતા નહીં, પછી આવજો. આરતી થઈ જાય પછી. હો હો, આરતી બાકી છે જી, બપોરે આપણે આરતી કરીએ ને ત્યારે બધા આવજો, વાંધો નહીં. અત્યારે કથાનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. બોલો, ગંગા મૈયાની અંબે માત કી, ભાગવત ભગવાન કી, ગોવર્ધનનાથ કી, બાલકૃષ્ણલાલ કી, દ્વારિકાધીશ કી, વલ્લભાધીશ કી, યમુને મહારાણી કી, નમઃ પાર્વતી બધાએ, હર હર મહાદેવ. હર બે હાથ જોડી બધા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરીશું. અહીંયા ભગવાનનો પ્રારંભ થાય પુરુષમ પુરુષ સૂક્તેન. શાસ્ત્રમાં કીધું છે શ્રીમદ ભાગવતજીમાં દસમા સ્કંધમાં પૂર્વાર્ધમાં, પુરુષમ પુરુષ સૂક્તેન પુરુષ સૂક્તેન તરવિદા કીધું કે આરંભમાં મધ્યમાં અને અંતમાં જો પુરુષ સૂક્તનો પાઠ થાય તો ત્યાં સ્વયં ભગવાન પરમાત્મા બિરાજમાન થાય છે. એટલા માટે અહીંયા ભગવાનનો પુરુષ સૂક્ત એટલે કે રુદ્રીનો બીજો અધ્યાય એને કહેવાય પુરુષ સૂક્ત, એનો પાઠ થશે. બધા આંખો બંધ કરી ઓમ નમો ભગવતે વાસુદેવના જપ કરવાના અને મંત્રનું શ્રવણ કરવાનું. હરિ ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હરિ ઓમ મા સહસ્રાજી રેખા પુરુખાઃ સહસ્રાક્ષાઃ સહસ્રપાત સભ્યો મિખો સર્વાદસ્પૃતવા ત્યાદિષ્ઠદશાંગુલંબ પુરુખ એવેદગો સર્વં જદભૂતં યચ્ચ ભાવ્યામ ઉતામેતદવસ્યે સાનો જદંદેનાતિરોહતે એતાપાનસ્ય મહિમા તો જાયાંશ્ચ પુરુખ પાદોશ્ચ વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતાં દેવે ત્રિપાદોર્ધ્વા ઉદયત પુરુખ પાદોશ્યેહા ભવત પુનઃ તતો વિગવાન્યગ્રામચાસનાનસને અભે તતપિરાડ તપિરાજો અધિપુરુખ સજાતો ભૂમિ તસ્માદ્યગ્નાસ્સર્વાહૂતા રે ચ સામાની જગ્ની રે ચ
ठंडा घोसी जगनी रे तन जगनम बारी प्रोक्षण गुरु खंजाता मकरता तेन देवाय जंदसाद्यारेकायच्छजे जत्तुरुखं जदधुहु कतिदाभ्यकल्पयन् मुखं किमस्यासि जयिम्बाहु किमुरुपादा ब्राह्मणोऽस्य मुखमासीत् बाहु राजन्यः कृतः पद्यं घोषोद्रो अजायत चंद्रमा मनसो जात चक्षोः सूर्यो अजायत नाभ्या आसीदन्तरिक्षको श्रेष्ठोर्द्यौः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोका कल्पयन् दत्पुरुखेण हविका देवा जगन्मदन् वद सप्ताश्या सन्वरिदाय स्त्रीः सप्तसमिदाः कृताः देवा जज्ञन्दन् वाहना अवद्यान् पुरुकं पशुप्म जगणेन जगणमय जन्ददेवा स्थानि धर्माणि प्रथमा न्याषण्ण ओम अद्याः संवृताः रसाश्च विश्वकर्मणः समवर्तदाग्रे तस्य दष्टा वेददद्रूपमेति तन्वच्यस्य ते पद्मम जातमग्रे वेदाः मेदं मुरुघं महन्दम द्वितीयवर्णं दमसः परस्तात् तमेव विदित्वा ते मृत्युते दिनान्यः प्रजापतिश्चरति गर्वे अन्तर्जायमाणो बहुधा विजायति तस्य जोनेऽम्बरे पश्यन्ति धीरा तस्मिन् हतस्तुर्भुवनानि विश्वा ओ देवेभ्य आतपद्रजो देवानां पुरोहितः पूर्वजो देवेभ्यो जातो नमो रुचं ब्राह्मण जनयन्तो देवा अग्रेस्तदब्रुवन् तस्मेवं ब्रह्मणो विद्यातस्य देवासनवसे तिष्ठते लक्ष्मीस्ता पत्न्या वहोरात्रैः पार्श्वे नक्षत्राणि रूपमश्विनो व्यातम् विष्णन्निगाढामोमयिकाण सर्वलोकं मयिकाण इदं विष्णुर्विचक्रमे त्रेदानि दधे पदम् मूढमस्य पाग्घोसुरेश्वाः ॐ नमो भगवते वासुदेवाय नमः श्रीकृष्णं हृदि चिन्तयेत् कृष्णकन्हैया लाल की श्रीमद्भागवत पुराण भगवान की कृष्ण कन्हैया लाल की राधा वल्लभ भगवान की गजानन गणपति महाराज की सद्गुरु भगवान की माता पिता गुरु भगवान की
आचार्य गुरु भगवान की। नमो भगवते वासुदेवाय नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री गुरुदेव भगवान देवताय नमः। वंसे विभूषित करात नवनीरत भागवत पीताम्बराम करुणविंदा कुलाकोलवराय कृष्णाय पूर्णेन्दु सुंदर मुखात करवी कृष्णाय परम धीपिता नमः नमः। कृष्णाय पिताय नमो। श्रीमद्भागवत महाभगवती गंगा मैयानी गोद मने ने तमने कई प्रेरणा थई होय। पहलू तो अमारा भूदेव ने अमारा खूब खूब वंदन, अमारा आचार्य श्री ने अमारा खूब वंदन। अत्रे उपस्थित अमारा एक एक जे मने એમના સુર આપે ત્યારે હું બોલી શકું એવા મારા સુરના બધા ભગવાનો, બીજી બાજુ જેના થકી કંઈ ગંગા મૈયાની પ્રેરણા થઈ હોય અને કદાચ ભગવાને એમ કીધું હોય કે તું જા ગંગા મૈયાના ખોળામાં અને ભાગવતનું રસપાન કરાવ, એવા મારા અત્રે ઉપસ્થિત તમામે તમામ શ્રોતા મિત્રો, શ્રોતા બંધુઓ અને વધારામાં કહું ને તો પરમાત્માને હજારો હાથ હતા, આજે મારી સમક્ષ હજારો હાથ બેઠેલા છે, એવા મારા આ હજારો હાથવાળા ભગવાનને તો હું કદાચ ના પણ ગોતવા જઈ શકું, પણ અહીં ઉપસ્થિત મારા બધા ભગવાનોને મારા ખૂબ ખૂબ આશીર્વાદ। સમય આપણો થોડો આજે પહેલો દિવસ, પહેલા દિવસની અંદર એનું આપણે મંગલાચરણ કર્યું, મંગલાચરણ પછી શ્રીમદ ભાગવતના ચતુષ્પ શ્લોકો આવે છે, અમારું જે વાતાવરણ શુદ્ધ કર્યું એ શાસ્ત્રીઓ જેમણે વાતાવરણને મંગલમય બનાવ્યું, મને ખબર છે ગઈકાલે હું ને તમે બધા ભેગા હતા ટ્રેનમાં, તમને તકલીફ પડી છે પણ દેવ બદલ હું તમને એટલું જ કહું છું કે તમને કદાચ કોઈ તકલીફ પડી હોય ને તો આજ ગંગા મૈયાને ખોળે એને મૂકી દેજો, કારણ કે મા ભગવતી છે ને
એ મારું તમારું બધું કલ્યાણ કરવાનું છે, બધું ભૂલી જજો. સવારે કદાચ ક્યાંય થોડી ઘણી તમને તકલીફ પડી હશે, પણ પહેલો દિવસ છે, જરા સહન કરી લેજો. મારા વતી પણ તમે સહન કરજો, મને ખૂબ આનંદ આવશે. વક્રતુંડ મહાકાર્ય શૌર્યકોટિ શમઃ પ્રવર નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વાસ્તરમ તાપત્રાય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. વાસ્નાત વાસુદેવસ્ય વાસિતં મૃગનત્રયમ સર્વે ભૂતનિવાસુષે વાસુદેવ નમોસ્તુ તે. નમોસ્તુ તે વ્યાસવિલાસબુદ્ધિ કુલારવિંદાય યત્ર નેત્ર એન તુધ્યાય ભારત તૈલમ પૂર્ણમ પ્રજવાનિતો જ્ઞાનમયપાદિતમ. યં બ્રહ્મ વ્રજંતમનુ દૈત્યાય અનુવિરહમ કાલકાજો. તમ સર્વભૂત હૃદય ઓમિમાનતોષી કુંદેલુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા કુંદેલુલિંગમંડિતકલા યા શીતપદ્માસના યા બ્રહ્માચ્યુતસંગર પ્રભોગેવે દેવે સદા વંદિતા સામં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા. યોત પ્રવેશમ પ્રવેશમવાચમિમાખિલ સદાન્યાસતરણ શ્રવણત્વગાદે પ્રાણો ભગવતી પુરુષાય ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધન લાલ કી જય. કરારવિંદે ન પદારવિંદ મુખારવિંદ વાટાસ્ય પાત્રસ્ય પોટેશયાનૌ બાલમુકુંદૌ
मन सास भवानी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण तरोतरित्यं गोविंद दामोदर माधवे गृहे गृहे गोपवाधो कदम्बा सर्वे मिले त्वा समवाप्ययोग कोनियानि नामानि पठं विनित्यं गोविंद दामो भक्ता विनाशनानि गोविंद दामोदर माधवेति दामोदर माधवेति श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम बोलो श्रीराम जय राम जय हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हर हर बोले नमः शिवाय हर हर बोले
गजानंद गणपति महाराज के जय हो। गजानन भूत गणाधीशेवित कपीत जम्बो फल चल पहलो दिवस श्रीमद भागवत कथा की शुरुआत एवं तो शू हे भागवत में એટલું બધું શું ભરેલું છે આ ભાગવતમાં કે ઠેઠ આપણે ગંગાના કિનારા સુધી આવવું પડે અને એવું તો શું હશે અહીં કને એવું શું સમાયેલું હશે આ જગ્યા ઉપર કે આપણે અહીં જાવીને કથા સાંભળવી કંઈક તો હશે ને કંઈક હશે આની અંદર તો હું ને તમે એનું શ્રવણ કરી શકતા હશો સાહેબ કલ્પતરુ રૂપનું આ ફળ છે વિચાર તો કરો જે વ્યાસના મુખમાંથી પડેલો છે નિબમ કલ્પતરાગતમ ફલમ સુખ મુખાર પીબત ભાગવતાઉ રસમાલયમ ભૂરહો રસિકાહા ભૂવિ ભાવકાહા સુખદેવજીના મુખમાંથી સરેલું એક આ ભાગવતનું પુરાણ છે અને એની અંદર રસો ભરેલા છે અને મારે ને તમારે શ્રવણ 7 દિવસ સુધી કરવાનું છે કેટલા બધા આપણે ભાગ્યશાળી હઈશું ભાગ્યમ હોય ને તો આ ધરતી ઉપર આ સ્થળ ઉપર અને માં ગંગાની ગોદમાં બેસી અને આપણે કથાનું શ્રવણ પણ કરી શકીએ એક વિચાર કરો કે સવારે આપણે જ્યારે અહીંથી પોથી યાત્રા નીકળી મને આજુબાજુમાં આવતા દ્રશ્યો એવા દેખાણા કે બધાની કેટલી જ્ઞાની હતી કેટલી આનંદ હતો કેટલું કેટલા તમે બધા આનંદ થી અરે એના કરતા ગઈકાલ રાત્રે મેં જોયું તમે કેટલું બધું એક સત્સંગ ભજન કરતા હતા ભૂમિને પાવન કરતા હતા તમે એ તમે તમારા આત્મા સુધી પહોંચાડી રહ્યા છો તમારા પિતૃઓને તમે કથા સંભળાવી રહ્યા છો આના પર સમક્ષના પિતૃ બેઠેલા છે હું તો સાહેબ કથા કહી શકું પણ એમને મુક્તિ દેવા વાળો તો મારો વિશ્વંભર છે મારો ગોકુળનો નાથ છે મારો કનૈયો છે બાપ એ કનૈયો કથા તો વેદ કલ્પતરુનું ભાગવત રૂપી ફળ મારે ને તમારે 7 દિવસ સુધી શ્રવણ કરવાનું છે વેદ છે ને વેદ આમાં જો આમાં કોઈ જે તે વિદ્વાનો નથી સાહેબ આની અંદર અમારા આચાર્ય સુરા ભાગવત વિદ્યાપીઠના જે મહેશભાઈ રાજગુરુ અહીં કને અમારો ભાણો રાહુલ અને અમારો બટકો રાજ આ બધા વેદ વેદાંતો ભણી રહ્યા છે વિચાર તો કરો એ બધા વેદના શાસ્ત્રીઓ છે કોઈ જેવા તેવા નથી એમને ખાલી દર્શન કરો ને તો એ ભલે એને એ કયા રંગમાં છે કયા રૂપમાં છે એની શંકાથી કોઈ મતલબ નથી પણ અને શાસ્ત્રમાં તો કહ્યું છે સાહેબ કે ગાય સામી મળે ને તો એના દર્શન કરવા એ બહુ મોટો લાભ છે
ભૂદેવ સામે મળે બ્રાહ્મણ નો દીકરો કેવો છે, બ્રાહ્મણ છે, ચોક્કસ સામે મળે એના દર્શન કરજો, તમારા કાર્ય સફળ થઈ જાય, બ્રાહ્મણ તમે શું જોયો છો? બ્રહ્માના મુખારવિંદ થી સાહેબ ઉત્પન્ન થયેલો છે બ્રાહ્મણ, અને બ્રાહ્મણ કોઈ જે તે વસ્તુ નથી સાહેબ, કેમ સર્વ જગદમ વંદે દે બ્રાહ્મણ, આખું જગત એને વંદના કરે, વેદ એક કલ્પ તરુ છે અને વેદ રૂપી એક કલ્પ રૂપ નો આ ભાગવત છે, બધો રસોની અંદર ભરેલો છે, બધા રસોની અંદર ભરેલા છે, અને એ ફળ અમારા ભગવાન શુકદેવજી મહારાજના મુખમાંથી પડેલું છે. એ વેદરૂપી છે, ખૂબ અમૃત રસથી ભરેલું છે, એમાં ખૂબ જ રસ ભરેલો છે, આ રસમય કથા છે, આ જ્ઞાનમય કથા છે. માટે જેનામાં શ્રદ્ધા હોય ને અને જે શ્રદ્ધાળુ હોય ને એ જ આ ભાગવતનું રસપાન કરી શકે, અને એની ઈચ્છા થઈ જાય કે વારંવાર મારે કથા સાંભળવી છે, વારંવાર મારે કથા સાંભળવી છે અને કથાનું રસપાન જ કરે. કસ્મૈયેન વિભાષિતો યમતુલો જ્ઞાન પ્રદીપ્ત પુરા તદ્વિપેણે નારદાય મુનયઃ કૃષ્ણાય ત્રદોપિતાય યોગીન્દ્રાય તદાત્મનાય ભગવતાય કારુણ્યતઃ તત્ત્રુદ વિમલં વિશોકમૃતં સત્યં પરમ ધીમહે. જે પરમાત્મા પોતાના કરુણારૂપથી આ અતુલ જ્ઞાનરૂપી શ્રીમદ ભાગવતનો પ્રથમ એ બ્રહ્માજીના પ્રત્યે પ્રકાશ થયો. પહેલી ક્યાંથી પ્રકાશ થયો? આ ભાગવતનો પહેલો પ્રકાશ થયો બ્રહ્માજીથી. ત્યાર પછી બ્રહ્માજીએ દેવર્ષિ નારદજીને આ પ્રકાશ આપ્યો. ભાગવતની કથાનો દેવર્ષિ નારદને આપ્યો બ્રહ્માજીએ, અને એમને પ્રકાશ થયો. અને ત્યાર પછી દેવર્ષિ નારદજીએ વેદ વ્યાસજીને આ પ્રકાશ આપ્યો. અને વેદ વ્યાસજી ઋષિએ આ ભાગવતની કથાનો પ્રકાશ કોને આપ્યો ખબર છે? મહારાજ શુકદેવજી મહારાજને. શુકદેવજી મહારાજને આ ભાગવતનો જાઓ તમે રસમાન કરાવો. અને શુકદેવજી મહારાજે આપણે જેની કથા સાંભળવાની છે એવા પરીક્ષિત રાજાને કથા સંભળાવી સાહેબ, અને પરીક્ષિત રાજાને કથા સંભળાવ્યા પછી આજે એ શુકના મોઢેથી સરેલું ભાગવત રૂપી ફળ મને ને તમને અર્પણ કર્યું. જાઓ તમે આ બધા શ્રોતાઓને સંભળાવો. શ્રોતાઓને સંભળાવે કોણ? તો કે એ બ્રાહ્મણ ભૂદેવા, ભૂદેવને સંભળાવો. નામ સંકીર્તન યશ્ય સર્વ પાપ પ્રાણ શરમ પ્રમાણ નમામિ હરિ પ્રિયા, નમામિ હરિ પ્રિયમ. જેમના નામનું સંકીર્તન થાય મારા ભાઈ, બહુ મને સુંદર લાગ્યું. રાત્રે હું નીચે હતો, મને કીર્તન સંભળાતા હતા ને, બહુ મને સુંદર લાગ્યું. ઓહો,
હું મારા એક હું મારા મનને મારી રીતે ભાગ્યશાળી માનું છું કે આજ તમે બધા જે કીર્તન કરતા હતા ને એ મારા આત્માની અંદર ઉતરતું હતું એ કીર્તન. અને એ કીર્તન, એ ભજન અને આ શ્રવણમ કીર્તનમ કથાયમ, આ કથા એ બધું મારું અને તમારું એ પાપનો નાશ કરે છે સાહેબ. કેટલા પ્રકારના પાપ થાય છે મનસા, અનેક પ્રકારના પાપો કયા કયા થાય અને એમાંથી તરવા માટે આ ભાગવત છે. પેલા નંબરમાં તો કાયિક, કાયાથી ઘણા મોટા બધા પાપ થાય છે, કરવા હોય કે ના કરવા હોય, હાલતા ચાલતા કીડી મકોડી મળી જાય તો પણ દોષ લાગે. કાયિક કે પછી વાચિક, એટલે કે બોલવાથી, માનસિક ન બોલવાનું બોલીએ તો પણ પાપ લાગે, માનસિક કે તા મનથી કોઈનો ખરાબ પણ વિચારીએ તો પણ પાપ લાગે. અને સાંસારિક, આપણે સંસારી છીએ બધા, તો આ સંસારમાં રહીએ છીએ તો ઘણા મોટા જાતના પાપ થતા હોય છે, એને સાંસારિક કીધું છે. કાયિક વાચિક માનસિક સાંસારિક સ્પર્શાસ્પર્શ, જે વસ્તુને સ્પર્શ કરવાનું હોય એ વસ્તુને કરી શકાય, પણ જે વસ્તુને સ્પર્શ કરવાનું ન હોય એને પણ કરીએ તો પણ દોષ લાગે. જેમ કે જૂતા ચપ્પલ ભલે લાખ રૂપિયા ના હોય પણ માથે ચડાવાય નહીં, એટલે એને હાથે ના લેવાય. આ પ્રમાણે અનેક પ્રકારના દોષો લાગતા હોય છે, પાપ લાગતા હોય છે. પ્રણામ કરવાથી પણ પાપ લાગે છે. જો આપણે કંઈક પ્રણામ કરવાથી કેમ પાપ લાગે આપણા મનમાં થાય ને કે પ્રણામ કરવાથી કેમ પાપ લાગે, પ્રણામ જ્યાં ત્યાં નથી કરાતા. પ્રણામ જો નાનું બાળક હોય ને એને મોટો વંદન કરે તો ખોટું પડે, પણ નાનું બાળક હોય ને વંદન કરે તો એનું પુણ્ય મળે ક્યાં, તો કે બ્રાહ્મણ નો દીકરો છે, કોઈ સંત નો દીકરો છે તો એને પ્રણામ કરવાથી એનું પુણ્ય મળે છે. ત્યાં જ્યાં ત્યાં પ્રણામ પણ નથી કરાતા. આપણા થયેલા મનસા વાચા સ્થાપ્યા પબદારો મુદ્રે રાત્રે અનેક પ્રકારે જે પાપ થયા છે એ સર્વ પાપનો એ નાશ કરતું હોય તો એ આ ભાગવત નાશ કરે છે. એવા પરમ શ્રી હરિને હું પ્રણામ કરું છું. સર્વેદા સર્વકારેષુ નાસ્તિ તેષાં મંગલમ યેષાં હૃદયસ્થો ભગવાન મંગલાયતનો હરિ. સર્વ મંગલનો ભંડાર એવા ભગવાન શ્રી હરિ. જે કોઈ મનુષ્યના હૃદયમાં વિરાજમાન હોય છે, બધાના પરમાત્મા બધાના હૃદયમાં વિરાજમાન હોય છે, મારા તમારા હૃદયમાં બધામાં પરમાત્મા વિરાજમાન છે. પરમાત્મા એ સર્વનો મંગળ કાર્ય થાય, અહીંકર પધારેલા તમામનું મંગળ કાર્ય થાય. જોકે પરમાત્માની કથા સાંભળવાથી કોઈ અમંગળ તો થતું જ નથી, ભજન કરવાથી કોઈ અમંગળ થતું જ નથી, પણ અહીં હું જે કહું છું એ પરમાત્મા રૂપે કહું છું કે બા ભાગીરથ ગંગાને કિનારે આજે આપણે ભાગવત સાંભળીએ છીએ તો એનું મંગલમય જ હોય છે. મહાત્મા શું છે? ભાગવત તો છે, કોણે લખી, ક્યારે લખી, કેવી રીતે લખી, એનું શું ફળ થાય, શું મળે, એનું મહાત્મા છે. સચ્ચિદાનંદ રૂપાય, જોજો આ એક જ શ્લોક ની અંદર આખું ભાગવત ભરાયેલું છે. હું બોલાવું બધા બોલજો. સચ્ચિદાનંદ રૂપાય, બોલે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય, તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ, શ્રીકૃષ્ણાય વયં નમઃ. હરિદ્વાર ક્ષેત્રમાં
જ્યાં આગળ ઋષિકેશ આવેલું છે ત્યાં આગળ 88,000 ઋષિઓએ આ કથાનું પાન કરેલું છે અને એ ધરતી ઉપર આજે તમે છો. અઠ્યાસી હજાર ઋષિઓમાં નૈમિષારણ્ય નામનો જંગલ આવેલો છે, વિષ્ણુ ક્ષેત્રમાં છે. શૌનકાદિ ઋષિઓ સ્વર્ગ લોકને મેળવવા માટે 1000 વર્ષ સુધી તપ કર્યું છે. 1000 વર્ષ સુધી આપણે તો 7 દિવસની તપસ્યા કરી, વિચાર, 7 દિવસની તપસ્યામાં પરમાત્માનું ફળ મળી જાય. 1000 વર્ષ સુધી જેને તપસ્યા કરી પણ બહુ કઠિન પડ્યું, ભગવાન ન મળ્યા. 1,00,000 વર્ષ સુધી તપસ્યા કરી માન માને ભગવાન મળ્યા. તો આ તો કલિયુગ છે સાહેબ. કલિયુગમાં તો ફક્ત એના નામનું સ્મરણ કરો અને પરમાત્મા તમને મળી જાય. આમ 1000 વર્ષ સુધી આ યજ્ઞ ચાલતો હતો. 1 દિવસ ત્યાં સુત પુરાણ જે આવી ચડ્યા છે ત્યાં આગળ તેમને આવકાર આપી મુનિઓએ તેમને કહ્યું છે, વેદવ્યાસજી તથા તમે જે જ્ઞાન પુરાણ અને ધર્મશાસ્ત્ર વિશે જાણો છો એનું જ્ઞાન અમને કહો. જીવોનું પરમ કલ્યાણ કરનારું સાધન એમને કહ્યું છે, વાસુદેવ ભગવાનના અવતારનું વર્ણન કહ્યું છે, ભગવાનની લીલાઓ બતાવી છે, શ્રી હરિનું પવિત્ર અવતારના દર્શનો કરાવ્યા છે, એની કથાઓ કીધી છે. ભગવાન શ્રી કૃષ્ણે કરેલા પરાક્રમનો અમને વિસ્તારથી જણાવો એવું 88,000 ઋષિઓએ શુદ્ધ પુરાણીજીને કહ્યું છે કે તમે અમને એ બધું અમને સમજાવો, તમે સંભળાવો. શુદ્ધ પુરાણીજીએ કહ્યું છે કે આ કલિયુગ છે અને કલિયુગની અંદર કાળરૂપી શાપ તમારા ઉપર ફરી રહ્યો છે. ક્યારે ડસશે કોઈને ખબર પડશે? અને કાળ રૂપના દશના મુખમાંથી છોડાવવા માટે આ ભાગવતની રચના થઈ છે. મને ને તમને સમજાવવામાં આવે છે કે કાળ તારા ઉપર ફરી રહ્યો છે, જોજે કાળ કાળે આવશે. શ્રીમદ ભાગવત શાસ્ત્રે કહ્યું છે, જેનો લાભ પૂર્વ જન્મના પુણ્ય હોય એને જ આ ભાગવત નું ફળ મળે છે. મારા ને તમારા કોઈ પુણ્ય તપતા છે તો મને તમને આજે આ ભાગવત નો લાભ મળ્યો છે. પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવાથી આ માનવ જન્મ સફળ થાય છે. પ્રભુએ મને ને તમને ઘણી બધી શક્તિ આપી છે ભજન કરવાની, અને જો સ્વર્ગના દેવોને પણ આ લાભ નથી મળતો એ પણ ચિંતિત છે કે ચલો અમે મનુષ્યલોકમાં જઈએ અને ત્યાં આગળ કોઈ અમને આવું ભાગવત સંભળાવે. ભલે દેવો કદાચ આપણા કરતા સુખ વધારે ભોગવતા છે, આપણે માનીએ છીએ, ચલો ભાઈ દેવો આપણા કરતા સુખ વધારે ભોગવે છે, છતાં એમને પણ શાંતિ નથી, સ્વર્ગમાં એમને શાંતિ નથી.
અતિ સુખ ભોગવવાથી દુઃખની શાંતિ થતી નથી. માનવ અનેક વાર એવું સમજે છે કે પૈસો, આ પૈસો મારો, આ બંગલો મારો, આ પત્ની મારી, હે ઓહ આટલો બધો વૈભવ, આ બધો મારો. ક્યાં સુધી વાત મેળીશ? બાપજી શું કરું, ગંગાજી જવું તું, પણ આ છોકરાને ઘરે, છોકરો નાનો છે, વહુ કઈ બરાબર સંભાળી શકે એમ નથી. અરે મૂક મૂક, આ બધું મૂકી દે, આ બધું મૂક, અને થોડી કઈ કથાના શબ્દો સાંભળ. અને હમણાં હમણાં તમને એક સાચી વાત કરું, એક મુસીબત આપણામાં ઘણી બધી પહેરી શકી છે, એ આપણને શાંતિ કરવા દેતી નથી. અને એ મુસીબત હોય તો મોબાઈલ, બાર બાર એક એક બબે વાગ્યા સુધી મોબાઈલ હાથમાં, બીજી વાત કદાચ એટલું શ્રવણ પરમાત્મામાં કરીએ તો બેડો પાર કોઈને જોતો નથી. સાહેબ મારી વિનંતી છે કે જો તમે મારી ભાગવત સાંભળો ને તો મોબાઈલને થોડો ઓછો કરજો, થોડો કે ઓછો કરજો. મોબાઈલ મુસીબત છે, શું કામ લેવા દેવા વગર મુસીબત ને આપણે વોરીએ? ભાઈ કઈ કોઈ જરૂર ખરી? મારો પુત્ર, મારો પરિવાર, મારી પત્ની, ઓ ચાર જણા ઉપાડશે ને તારે એકે ભેગું નહીં આવે, પાછા વળી જાય બધા. કેવળ સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. ક્યારે મૃત્યુ થશે, કાળ માથે ઘૂમી રહ્યો છે, કઈ પણ ખબર નથી. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવી હશે. કોણ જાણી શકે કાળને રે, સવાર જોન કેવી હશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવી હશે. કાળને રે, સવાર જોન કેવી હશે. તારા મોટા મોટા બંગલા રે, ગાડી અને વાડી હશે. તારા મોટા મોટા બંગલા રે, ગાડી ને વાડી હશે. બધી ઘરમાં
ભક્ત એ સાચો રે તારાને સફળ થશે આમાંથી કોઈને મજી આવગાડતા અને ખરતાલ છે એ પણ આવી જાય જેને આવડતા હોય ખરતાલ મૂળ આવ્યો છું અને મજીરા બે જોડશે બાપુએ વાત કરતી એટલે ભગવાન જાણે ક્યારે કાળ આવશે કઈ પણ ખબર નથી જીવ જતો રહેશે આમ ને આમ જીવ જતો રહેશે માથે ઘૂમરિયું મારી રહ્યો છે આમાં આમ 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 જ કોઈને બેઠા એમને ખબર છે કે કાલ મારું શું થવાનું છે હોય તો આગળ ઊંચી કરો ને જરાક હોય થોડું ઘણું મને કહો કે કાલે મારે આ થવાનું છે જય હો બાપુ કોઈને ખબર નથી કાલે શું થશે થવાનું ન થવાનું કાલની કોઈને ખબર નથી છે જેથી જેટલું બને ને જેટલું બને એટલું પુણ્યદાના હાથેથી થાય એટલું કરો અને ભગવાનનું ભજન કરો લાખો રૂપિયા કમાતા હોઈએ પણ શું કામના જો પુણ્યમાં ના વપરાતા હોય જીભ સુંદર દીધી હોય પણ જ્યાં પરમાત્માનું ભજન ન થતું જીભ શું કામનું હાથ દીધા પણ કોઈની તાળીએ ના પાડી દો અને પછી કહો મારા હાથમાં તો છાળા પડી ગયા છે પણ પડી જાય ને તારા હાથમાં છાળા કોઈ રીતે તાળી પાડી હોય તો ભગવાનના ભજન પ્રભુનું સ્મરણ કરો પરમાત્માની ભક્તિ કરો એ જ મોટો ભાથો છે સાહેબ મારું તમારું સ્વર્ગમાં આવક નથી હો સ્વર્ગમાં એક રૂપિયાની આવક નથી પ્રભુ ભજન છે ઘણું આવક નથી સ્વર્ગમાં કોઈ ભક્તિ પણ કરી શકતો નથી લો કોઈ ભક્તિ કરી નથી જો કે બધા દેવો છે બધા ભગવાન જ છે ભક્તિ કરી શકે ભક્તિ મળી હોય તો મને ને તમને આ ભારત ભૂમિ ઉપર મળી છે સાહેબ ભક્તિ કરવાનો અવસર મળ્યો હોય તો મને ને તમને મળ્યો છે એટલા માટે તો દેવો કહે છે કે અમને પણ જન્મ આપતો પ્રભુ પરમાત્મા આ ભૂમિ ઉપર આપજે આ પૃથ્વી ઉપર આપજે જે ભારત ભૂમિ કહેવાય જ્યાં આગળ પરમાત્મા વિષ્ણુ પ્રગટ થયા હોય એવી ભૂમિ ઉપર મને જન્મ આપજે જ્યાં શિવ શંકર ભોળેનાથનો વાસ હોય જ્યાં ગંગા મૈયાનો વાસ હોય અને જ્યાં તમામ પરમાત્માઓ તમામ દેવતાઓ વસતા હોય તો પ્રભુ અમને પણ એવો દર્શનો લાવવા માટે આ ભૂમિ ઉપર અમને જન્મ આપજે દેવો પણ આવી માગણી કરે અને દેવોએ જન્મ લીધો છે સાક્ષી છે ભાગવત સાક્ષી છે તમને ઈચ્છા થાય ને તો કથા સાંભળ્યા પછી પાપને છોડી દેજો આમ જોવા જાઓ ને તો અમુક સમય કેવો બનતો હોય છે ખબર છે કોઈની ખરેખર ખોટો વિચારો ને મનમાં એ પણ પાપ છે ચાર જણા ચોરે બેઠા આપણે કહેવત છે ને કે ચોરાનું કોઈ દી નખો જાય ના જાય ચોરે બેઠા જ હોય બે ચાર જણા અને બે ચાર જણા નવરી બજાર હોય બધી એમાં એક છોકરો નીકળ્યો એટલે એક જણે કીધું કે અલ્યા સાંભળ્યો તો શું આ છોકરાનું કે હપકર નહીં થાય બોલ આ છોકરાનું હપકર નહીં થાય આ શું આ ચોરે બેઠેલા ને બીજો ધંધો શું અમારી બહેનો જો નવરી બેઠી હોય ને તો છીંકણી એકબીજાને આલશે મોઢામાં ભરશે નાક મેં છીંકણી ફૂંકશે પછી ભાન હોય ને ક્યાં થૂંકવું જ્યાં આવે એ થૂંકી એક મારી વિનંતી છે કે કાલે મને થોડીક ફરિયાદ આવી હતી આપણે કોઈ જ્યાં ત્યાં મસાલા ખાશો નહીં અને જ્યાં ત્યાં થૂંકશો નહીં એ દોષ આપણને લાગે છે આ ભૂમિ ઉપર દોષ અહીં હજારો ભાગવતો થઈ ગઈ છે જ્યાં ત્યાં થૂકાય નહીં ગંદકી કરાય નહીં આ છોકરાનો હપ પણ નહીં થાય એક જણે કીધું પણ આપણા બાપનો શું થાય એના મા બાપને ચિંતા ને આપણે કઈ ચિંતા કોઈ ચિંતા ખરી આપણે
જય હો બાપુ. સમય જાય છે, વડાપા ચાર જણા ભેગા થયા આલા કે તો સાંભળ્યો તો એ છોકરાનું ધપકડ થઈ ગયો કે હે પલન છો હપકડ થયો જો લગ્ન થાય તો મને કહેજે પાછો ન વળે લગ્ન થાય તો મને કહેજે. સમય ગયો લગ્ન થઈ ગયું કે લગ્ન થઈ ગયું ભલન થઈ ગયું એને છોકરા થાય તો મને કહેજે. ઓલો કે તારા બાપનો કઈ જાય એ છોકરો એનો એ પાળવા એના મા બાપને તું શું કામ નહક ની ચિંતા કરે છે પણ બચારો નવરી બજાર મળ્યો તો કરે શું આ ધંધો કરવાનો છે. કોઈ દી કોઈની નિંદા ન કરો સાહેબ, પરમાત્માએ તમને દીકરા દીકરી દીધો પૈસો ધન દોલત જે દીધો હોય એનો કોઈ દી અભિમાન ન કરો. આમાં કઈક દાતાઓ એવા છે સાહેબ, હું અત્યારે નામ નથી દેતો, કઈક દાતાઓ એવા પડ્યા છે જેમણે હેઠતે હેઠતે સુધી મને એમ કીધું છે બાપુ કથા કરો. અમે તમારી કથા યુટ્યુબ ઉપર સાંભળી છું પણ તમને કોઈ જાતનો વાંધો નહીં આવવા દે બાપુ. ધન્યવાદ છે એમને થોડાક આપણે જય હો કાળીઓથી બતાવો એ નામ પછી દઈશ અત્યારે. નાત્ય સનસ્તો યોગો અસ્તિ નઃ ચૈકાંત મનસ્નાતઃ સાધક અતિ ભોજન કરે ને એ પણ હારો નહીં. અતિ ઉપવાસ પણ ના કરવા, ઘણા ઉપવાસ ના કરવા. અમારી ઘણી બહેનો તો એવી છે ને મારે સોમવારનું વ્રત છે, કાલે મંગળવારનું વ્રત છે, બુધવારનું વ્રત છે અને પાછો એમાં ત્રણ ટાઈમનું તો ફરાળ રાખે ત્યાં. બપોરે થોડીક સાબુદાણા ખીચડી કરજે, હા જે તો મોરિયો હશે ચાલશે, બે ચાર કેળા ખાઈ લઈશ, એક બે સફરજન હશે તો બહુ થઈ જાય. ઉપવાસ ઉપવાસ કરો તો એવો કરો. હું તો એમ કહું છું કે અઠવાડિયામાં એક જ દિવસ ઉપવાસ કરો, બાકી બધા નહીં. અગિયારસ ચોક્કસ કરો, અગિયારસ ચોક્કસ કરો. શાસ્ત્રમાં તો ત્યાં સુધી ભાગવતમાં તો લખેલું છે કે આ અગિયારસના દિવસે ઘરમાં અનાજ ન રંધાવવું જોઈએ, પણ છતાં કદાચ કોઈ ઘરમાં બીમાર છે, કોઈ વૃદ્ધ છે, તો એના માટે ભાગવતજીએ છૂટ આપી છે. વ્યાસજીએ બહુ સુંદર લખ્યું છે, મંદા સુમંદાતયા મંદભાગ્યા અનુપકેતુ. કલયુગ છે ને કલયુગ, કલયુગમાં આયુષ બહુ ઓછું રહ્યું છે, ખૂબ ઓછું, અલ્પ આયુષ થઈ ગયું. હજારો વર્ષ જીવતા હતા, સો વર્ષે આવ્યા અને હવે તો માંડ માંડ 30-40 વર્ષના મારી સામે મેં જોયું છે સાહેબ, ખોટા વેસનો દૂર વેસનો કરી 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 40-40, 50-50 વર્ષની ઉંમરે એ સ્વર્ગ સીધાવી ગયા છે. ખોટા વેસનોથી દૂર રહો, ખોટા વેસનો ન કરો. તમને હાનિ છે, તમારો કુટુંબ દુખી, તમારો પરિવાર દુખી, અને જ્યાં બધું દુખી થતું હોય તો આવા વ્યસન કરવાની કોઈ મતલબ ખરી? છોડી દઉં છું. શતાયુ વર્ષે પુરુષ, 100 વર્ષનું આયુષ્ય થઈ ગયું આપણું, એમાંથી ઘટીને હવે તો 50-60 વર્ષનું થઈ ગયું. બધા 100 વર્ષ જીવતા નથી સાહેબ, આયુષ્યનું પ્રમાણ ધીરે ધીરે ઘટવા માંડ્યું છે. સૌના કૃષિઓ
શુક્તજીને કહે છે કે અમે શ્રેયત પ્રાપ્તિનું સાધન શું છે એ સમજાવો. આ ભાગવત કથા સાંભળીએ થોડો સમય તો બહુ સરસ લાગે, કે નહીં ભગવાન જાણે, કથા સાંભળે, માળા કરે, બહાર જાય, આ બધો રસ જતો રહે, બોલો રસ પડી જાય, બીજો રસ પડી જાય. માજી માળા લઈને બે નારાયણ નારાયણ. ઘરમાં વહુ રસોડામાં રાંધતી હોય, હવે ભાઈ રસોડામાં વાસણ કઈ ખર પડી જાય, વહુ અરે તું માળા કરને બાપુ, આ શું બધું ધ્યાન રાખે છે, માળા કર. માળા તો મન કી ભલી ઓર પારા કાષ્ટ કા, મારા મનથી તમે રટણ કર્યા કરો, ખાતા પીતા હારતા ફરતા નારાયણનું નામ લેતા રહો, નારાયણનું સ્મરણ કરતા રહો, પરમાત્માનું ભજન કરતા રહો, એ જ તમને મોક્ષ આપશે. બાકી બધો આ તો બધો મોહ છે, મારો દીકરો મારી દીકરી આ. બાપજી આ થોડો સમય ગમે અને પછી અણગમો કેમ થઈ જાય છે? અહીં બેસી એટલી વાર તો ગમે છે, પણ બહાર જઈ વરે પાછું ઈનું બધું વળગી પડે છે જંજાળ. કારણ શું? પરમાત્મા તો સર્વકાળે આનંદ આપે છે સાહેબ, માટે એ શ્રેય મને ને તમને આપ્યો છે કે તું કથા સાંભળ, પરમાત્માનું ભજન કર, ઈશ્વરનું સ્મરણ કર. તું પણ બાપજી માળા કરવા બેહું છું, બીજી લાળા પહેરી જાય છે, એનું શું કરવું? થોડો સમય ગમે અને પછી ગમતું નથી. ફૂલ કરમાય આપણે ફેંકી દઈએ છીએ જ્યાં ત્યાં, ફૂલડાને જ્યાં ત્યાં ફેંકાય નહીં. કેમ કે જો સુગંધ ની ખબર ના પડતી હોય તો એ ફૂલ ને તોડાય નહીં. સુગંધ ની તને ખબર ના હોય તો ખબર ના હતી, સુગંધ ની તને ખબર ના હોય તો ફૂલડા ને તું તોડીશ, ફૂલડા ને તું હોય તો ફૂલડા ને તું તોડીશ, ફૂલડા ને તું તોડીશ. પાણી નહીં હોય તો ચાલશે પણ ઉગતા છોડ ને ઉકેડીશ, તું જોઈને પ્રાણી કાયર થઈને બાવીશ, કાયર તૃણાની વાતો કરીને બીજાને બીવડાવીશ, કાયરપણાની રે વાતો કરીને બીજાને બીવડાવીશ. ભક્તિ કરે ને કરવા દે, તું શું કામ વચમાં વિઘન નાખે છે? અને કદાચ તને ફૂલની ખબર નથી પડતી, તેને આપણે ફૂલને કોઈ તોડવાની જરૂર ખરી? તને કોઈ સુગંધ ની જ ખબર નથી તો શું કામ તો ફૂલ ને તોડે છે? કદાચ તો ફૂલ તોડે અને પાણી ન પાઈ શકતો હોય તો વાંધો નહીં, પણ એને ઉગેલા છોડ ને તો કોઈ દી ઉખેડતો નહીં સાહેબ. બીજી વાત તમને સરસ કરી દઉં કે આપણે ત્યાં તુલસી સુકાઈ જાય ને, એટલે આપણે શું કરીએ, એને જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. પણ મને એમ લાગે છે કે કદાચ હું તમને અહીંથી કહું ને તો 100% તમે બોલો એ તુલસીને, સુકાયેલી તુલસીને પણ તમે કોઈ દી નહીં ફેંકી દો. કારણ સુકાઈ ગયેલી તુલસીને એક જગ્યાએ ઢગલો કરી રાખો, ગમે ત્યાં
તમને કોઈ જગ્યા લાગે એ ઢગલો કરી નાખો. કોઈનો દેહાંત થાય ને દેહાંત ત્યારે એ તુલસી ના જે સુકાયેલા ડાળખા છે ને એને તમે એમ એમ કહો કે આ તો લેતો જા, આ તો લઈ જાય તો તારી સંગાથે આ સ્વર્ગમાં આવશે અને તને સ્વર્ગની પ્રાપ્તિ થશે સાહેબ. આટલું તુલસીમાં તાકાત છે. તમને ખબર પડે ને એટલું જ કરો, ન ખબર પડે તો કોઈ જ્ઞાની પુરુષને પૂછો. ઘણી વખત શું છે ભોજન સારું બન્યું હોય ને તો એનો સ્વાદ આવે. આઈકને શાસ્ત્રમાં રાત્રિના ભોજનને તુચ્છ ગણવામાં આવ્યું છે, પણ અમારે તો આઈકને બાર બાર ની એક એક ને બબે વાગે ભૂખ લાગે તો મને ઝાપટવા. રાત્રિના ભોજનને નિષિદ્ધ કરેલું છે. રાત્રે ભોજન ખાવાથી અનેક પ્રકારના દુઃખો ઉત્પન્ન થાય છે. દિવસના પણ ભલે જમો તમે, પણ જમો એવી રીતના જમો કે મારા કનૈયાને પેલો થાળ ધરો. અમારી બહેનો આમાં ઘણી છે એવી, ઘણી કનૈયાને થાળ ધરે અને પછી પોતે ભોજન લે છે. કનૈયાને થાળ ધરો પછી ભોજન કરો, એ ભોજનમાં પણ સ્વાદ આવશે અને એમાં ભજન પણ ભળી જશે. તમારા બધા કાર્યો સિદ્ધ થશે. ભગવાન શ્રી કૃષ્ણની લીલા અપરંપાર. કૃષ્ણ ભગવાનની લીલા સાંભળો ને ત્યારે એમાં કંઈક નવો જ જોશ આવે, એમાં નવો જ આનંદ આવે. વયમ તુના વિતૃપ્યામ. ભાગવતમાં તો કેટલું બધું લખેલું છે તમે જુઓ તો ખરા. વયમ તો વિતૃપ્તામ ઉત્તમ શ્લોક વિક્રમે અચ્છુણો જ્ઞાતામ રસજ્ઞાનામ સ્વાદુ 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 પદે પદે. ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાંભળવાથી કદી તૃપ્તિ થતી નથી. સાંભળે જ રાખી સાંભળે. કથાને વિસ્તારપૂર્વક સંભળાવી હોય પણ 3 કલાકની કથા હોય એટલે આપણે એને ટૂંક સારમાં લેતા છીએ. બ્રુહિ યોગેશ્વર કૃષ્ણેન બ્રહ્મણેન ધર્મ વર્મણિ શ્વામ કાષ્ટામ ધુણોપેતમ ધર્મ કૌં શરણમ ગતઃ. જગતના કલ્યાણ અર્થે પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન અત્રે પધારેલા છે. કણાએ કીધું કે આ કલિયુગમાં ભગવાન છે શ્રી કૃષ્ણ ભગવાન. કલિયુગ સુધી હતા કલિયુગમાંથી ભગવાન કૃષ્ણ જશે પછી ધર્મ કોના શરણે જશે? આ ધર્મ રહ્યો એ પછી કોના શરણે જશે? કોના શરણે જશે? નારાયણમ નમસ્કૃત્ય નરમ જય નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસ તતો જય મુદેરય. પરતખંડના માલિક ભગવાન છે બદ્રીશાસ્ત્ર, અને એ ભગવાન બદ્રીશાસ્ત્રમાં બિરાજે છે જ્યાં બદ્રી કેદાર કહેવાય છે. રામાયણમાં એવું વર્ણન છે કે રાવણને માર્યા પછી રામ રાજ્યમાં પ્રજા સુખી થઈ. રાવણને મારી દીધો, ભગવાન આવ્યા, પ્રજા ખૂબ સુખી થઈ, બધાને સુખી કરી. અને એમ કહેવાય છે કે સીતારામજી સ્વધામ પધાર્યા.
અયોધ્યામાં જાઓ ને કોઈક ટાઈમે તો સરયુ નદીના કિનારે વિશાળ પ્રવાહ છે, જળનો વિશાળ પ્રવાહ છે, જળનો વિશાળ પ્રવાહ. ત્યાં એક ઘાટ આવેલો છે, તેનું નામ ગુપ્ત ઘાટ છે. સાધુ સંતોનું કહેવું છે કે સીતારામજી છેલ્લા દર્શન, સીતારામજીના છેલ્લા દર્શન આ ઘાટ ઉપર થયા હતા. જાઓ તો જરૂર એના દર્શન કરજો. અને પછી સીતારામજી અહીં ગુપ્ત થયા છે. પરમાત્માનું કે મૃત્યુ બતાવ્યું, ગુપ્ત થયા છે. રામજીના છેલ્લા દર્શન હતા આ ઘાટ. પરંતુ નરનારાયણની ક્યાંય સમાપ્તિ નથી થઈ. પરમાત્માના અવતારની પણ કોઈ સમાપ્તિ નથી. જ્યારે જ્યારે મનુષ્ય ઉપર કોઈ સંકટ આવ્યું, ભાર આવ્યું, સહન કરવાની શક્તિ જતી રહી, ત્યારે ત્યારે પરમાત્માએ અવતાર ધારણ કર્યો છે મારા ને તમારા માટે. મારા ને તમારા માટે જો પરમાત્મા અવતાર ધારણ કરતા હોય, કેમ ભૂલાય નામ ભગવાન, શું કામ ભૂલાય પરમાત્માનું નામ ના ભૂલાય. કેમ ભૂલાય નામ ભગવાન નો રે, કેમ ભૂલાય નામ ભગવાન નો રે, કેમ ભૂલાય નામ ભગવાન નો રે, કેમ ભૂલાય નામ ભગવાન નો રે. નામ લેતા આનંદ ઘણો થાય, કેમ ભૂલાય નામ ભગવાન નો રે, કેમ ભૂલાય નામ ભગવાન નો રે. મને આનંદ ઘણો એમો થાય, કેમ એ કેમ ભૂલાય નામ ભગવાન નો રે, કેમ ભૂલાય નામ ભગવાન નો રે. હરિ બોલ. ક્ષણે ક્ષણે વારંવાર હોવું જોઈએ મુખમાં, તો એનો બેડો પાર થઈ જતો હોય છે. અહીં કને અવતારની સમાપ્તિ બતાવી છે, પરંતુ નરનારાયણની સમાપ્તિ ક્યાંય બતાવી નથી. નરનારાયણ ભગવાન આજે પણ બિરાજમાન છે, કારણ કે ભારતખંડમાં ભારતખંડના એ માલિક છે. આજે પણ એ બિરાજમાન છે. બદ્રિકાશ્રમમાં તમે જ્યારે જાઓ ને ત્યારે ત્યાં રોજ તમને ભગવાનના દર્શન થાય. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જય મુદેરઈ. ભગવાન નારાયણને વંદન કર્યા પછી સરસ્વતી માતાને વંદન કરો. જ્ઞાન મેળવવાનું કઠિન સાધન છે. જ્ઞાન સ્થિર રહેવું જોઈએ, પણ સ્ત્રી રેતુને મન ભટક્યા કરે છે, માટે મન ન ભટકે એટલા માટે માં સરસ્વતીની વંદના કરો જ્યારે જ્યારે ભગવાનની થાય ત્યારે. આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરો. જ્ઞાનમ યદ ભગવન દર્શનમ, ભગવાનના દર્શન કરો, આનંદ તમને મળશે. ભગવાનની હું ભક્તિ કરું છું એનું પણ જ્યારે ભાન ન રહે
હું ભગવાન નું ભજન કરું છું. ભજન કરતા કરતા જેને ભાન ભૂલી જાય, નરસિંહો ભાન ભૂલ્યો, મીરા પણ ભાન ભૂલી, ગોપીઓ પણ ભાન ભૂલી, અને જે જે અહીં ભક્તો ભજન કરે ભાન ભૂલ્યા. ભગવાન જ્યારે જ્યારે પ્રભુ તમારા દર્શન ન થયા અને જ્યારે તમારા દર્શન થયા ત્યારે હું ન રહ્યો. તાન જય યદ બ્રહ્મ. બસ શ્રીમદ ભાગવત નો મહિમા, શ્રીમદ ભાગવત ની કથા નિત્ય સાંભળવી જોઈએ. રોજે રોજ શ્રીમદ ભાગવત ની કથા સાંભળો, નિત્ય સાંભળો, વારંવાર પાન કરો. શ્રી ભગવાન ભાગવતજી મહારાજ નું વારંવાર પાન કરો. જેટલું તમે રસ પીશો, રસમ પીવત ભાગવત, ભાગવત નું રસ પીઓ, રસ પીઓ, રસ પીઓ. શેરડી નો આપણે હાથામાં રસ હોય, પણ તમે ક્યાં એની ગાંઠમાં રસ જોયો? તે ઘર પણ તીર્થરૂપ છે, એનું ઘર એ તીર્થરૂપ ગણાય છે. એ ઘર પણ તીર્થરૂપ છે, જેના ઘરમાં ભજન થાય, કીર્તન થાય, એ ઘર તીર્થ સમાન છે. ગંગા ગયા, કાશી ગયા, પ્રયાગરાજ ગયા, એ બધું છે, પણ શ્રીમદ ભાગવત ની કથા સમાન કોઈ નથી. ગંગાજી મેટકા ખૂબ નથી નાતા, કોઈ દી ગાય થયા? મોહ છૂટે નહીં, મોહ મરે નહીં, એ જી મમતા મરે નહીં, એ જી મમતા મરે નહીં. ભજન કરવું છે, ભજન થતું નથી. કથા સાંભળવી છે, કથામાં જવું પડે છે. પણ નાનકાનો છોકરો નાનો છે, જે ભગવાનનું સ્મરણ કરે છે, જે ભગવાનની કથા કરે છે ને, એને વૈકુંઠ ધામ મળે છે, એને વૈકુંઠ મળે છે. જે ગાયોની સેવા કરે છે એને ગોવિંદ મળે છે. કલ્પરૂપી આ ભાગવત રૂપી
કલ્પ વૃક્ષ જે ભગવાન શુકદેવજીના મુખમાંથી સર્યું એનું પાન હું તમે આજે કરી રહ્યા છે. ભાગવતની કથા સાંભળવાથી આપણામાં દુર્ગુણો હોય ને, દુર્ગુણો ખરાબ ગુણ પડી ગયા હોય ને, એ દુર્ગુણો દૂર થાય છે. અને એના લક્ષણો સુધરે સાહેબ, ભાગવતની કથા એવી છે એના લક્ષણો સુધરી જાય અને નિર્ભય બનાવે છે. પરમાત્માની કથા સાંભળો એ નિર્ભય જ બનાવે ને. તારો રે ભરોસો મને ભારી, તારો પરમાત્મા તારો ભરોસો મને ભારી, મારે બીજાની સંગાથે કોઈ વ્યવહાર નથી. સુખામ બીક રાખે કોઈની, બીક નથી મને કોઈની, આરે જગતમાં મને કોઈની બીક નથી. ફકત એક, ફકત એક મારા પ્રભુથી ડરું છું, મને બીક કોઈની નથી જગત. પર 10% 5% વ્યાજ ખાતો હોય તો એને બીક જ હોય ને, માને મારા પૈસા ડૂબી જશે તો, મારા પૈસા ડૂબી જશે. અરે તું એ ડૂબી જઈશ. નારાયણનું નામ લો, પરમાત્માનું ભજન કરો. પૈસો તમને પરમાત્માએ આપ્યો હોય તો કોઈક સારા રસ્તે વાપરો, ક્યાંક ઉદાર હાથે વાપરો. હજાર ગણો ઈશ્વર આપ્યા નિયમ છે એનો. દેવાવાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. ઈશ્વર કઈ ભિખારી છે? પણ મને ને તમને લેતા ના આવડતું હોય તો ભાગવત શાસ્ત્ર માણસનું મરણ પણ સુધારે છે. અંત સમયે ઘણા એવા મેં દાખલાઓ જોયા છે, ઘણા બધા જેને મોહ છૂટી ગયા છે અને ઈશ્વરનું સ્મરણ કરતા કરતા મરી જાય છે. મને ને તમને આજે એક અવસર મળ્યો છે, મારા ને તમારા પિતૃઓ ત્યાં ઉપસ્થિત છે, એ પણ સ્વર્ગમાં એમ કહેતા છે, ઓહો અહો ભાગ્યમ ભવતુ મમ, અહો ભાગ્ય અમારા છે કે આજે અમારા આજ અમારા એક નીચે બાળકો છે, અમારા કુટુંબ પરિવાર છે, એ કથા સાંભળે છે અને અમને કથા સંભળાવી અને અમારી પાવન ગતિ કરવા માટે આવ્યા છે. નિર્ભય બનાવે ભાગવતની કથા, તમને મને નિર્ભય બનાવે છે, ભય નથી. શંકાઓ કુશંકાઓથી દૂર રહેવું, બધામાં પ્રભુમાં જોવું, ઈશ્વર બધામાં છે, બધામાં ભગવાન જોવું. જેને દ્રષ્ટિ બધાના ઉપર ભગવાન રૂપી પડશે ને, એને કોઈ દિવસ મનમાં શંકા કુશંકો નહીં થાય. એટલે જ કીધું છે ને કે શાસ્ત્ર ભાગવતનું જે પારાયણ કરે છે ને એનું મરણ સુધરે છે. શું કામ સંતો મહંતો આ માયામાંથી બહાર નીકળીને જંગલોમાં જતા રહેતા છે? કારણ શું? પીછો જ ના છોડતો હોય તો શું કરે કે ભાઈ હવે આનાથી દૂર જાઉં, હારું આનાથી ઘણા દૂર જતા રહે, એટલા માટે દૂર જાય છે. બીજું કીધું મોહ, એને પછી જે આ મોહ રહ્યો ને એને ધીમે ધીમે છોડવા મળે. હું તમને એમ કહું છું કે તમારો મોહ તમે છોડો ના છોડો, પણ ઘરમાં રહીને ભક્તિ તો કરી શકો કે ન કરી શકો? બાપજી શું કરીએ, ઘણીએ ભક્તિ કરવી છે બાપજી. મોહ માયામાં ફસાયેલો માનવી ભક્તિ કરી શકતો નથી. બાપજી આપની સાથે કથામાં આવું તું, પણ ઘર કોઈ સંભાળે એવું નથી, શું કરીએ? જય હો. કોઈ ઘર સંભાળે એવું નથી, ખૂબ આવવાની ઈચ્છા હતી બાપજી ઘર. સંતો કહે છે કે જ્યાં સુધી આ મોહને વળગી રહેશો ને ત્યાં સુધી તમે કોઈની ભક્તિ નહીં કરી શકો. એક સંત મહાત્મા એક વાર એક ભક્તને આંગણે પધાર્યા, આવીને કીધું કે ભક્તરાજ, તો કે હા બાપુ, હવે તમારી અવસ્થા થઈ છે,
હવે તમે મારા ભેગા જો આવો તો તમને હરદ્વાર ગંગાજીમાં લઈ ગંગાજી ક્ષેત્રમાં લઈ જાઉં, ત્યાં આગળ ભજન કરીએ અને તમારો મોક્ષ બની જાય. હવે બાપજી આવું છે, ઘણું આવું છે, તમારી વાત સાચી છે, પણ બાપુ આ વરહે તો એમ નથી. તમે કોને તો આવતે વરહે કદાચ વિચારું, કેમ કે આ છોકરાઓ હજી નાના છે, કઈ ગરમ વાળી કહેવા નથી બાપુ. બાપજી કે પણ ભક્તરાજ આ બધો મોહ છે. એ બાપુ તમારે સાચી વાત છે, તમે ભગવાન પહેરી લીધા એટલે. બાપજી કે જેવી તમારી ઈચ્છા. બાપજી નીકળી ગયા. જય હો બાપુ. એકાદ વર્ષ થયું, પાછા ફરીથી બાપજી આવ્યા. એ સમયે આ કાકા મરી ગયેલા, એટલે બાપજી કીધું તમારા જે બાપુજી હતા એ, તો કે બાપુ તમે ગયા પછી 6-7 મહિના પછી એમનું દેહાંત થઈ ગયું. બાપજી વિચાર કર્યો કે ડોહો મરે નહીં, આટલામાં જ હોય ક્યાંક, કારણ હું એને તારવા માટે આવ્યો હતો કે તારી મોક્ષ ગતિ કરાવું, પણ એને મોહ વળગી રહ્યો હતો, હોય આટલામાં. સમાધિ અવસ્થામાં જોયું કૂતરો થઈને બેઠેલો ભાઈ, કાનમાં જઈને કીધું કે સાંભળ આ તારો અવતાર તો જો. બાપજી બધી સાચી વાત છે, આ છોકરાઓ ઘરું ઘરું મેલીને જતા રહે, જો હું અહીં આવું ને આમાં ચોર લૂંટાણા પડી જાય. બાપજી ઘરમાં એમ શું ખબર પડે? અરે મૂરખ હજી એ વહેલું છે ને, હેન્ડ ભેગો. બાપજી આવું તો છે ઘણી ઈચ્છા. એક કામ કરો બાપુ, આ વખતે ને આવતા વખતે તો ચોક્કસ આવું. બાપજી કે જેવી તારી ઈચ્છા. નીકળી ગયા. આમ કરતા કરતા સમય ગયો, કૂતરાને ગાડા નીચે પીલાઈને મરી ગયો. બાપજી આવ્યા, બાપજી છોકરાને કીધું કે આ તમારા ઘરે કઈ કૂતરો? હોય બાપજી કૂતરો હતો, પણ કૂતરો ગાડા નીચે કચરાઈ ગયો, મરી ગયો. બાપજી કે મરે નહીં, આટલામાં જ હોય. ભક્તિનું પાન જ નથી કર્યું, ઈશ્વરનું સ્મરણ જ નથી કર્યું. અરે જુઓ તો ખરા, ઈશ્વરનું જેણે જેણે સ્મરણ નથી કર્યું ને, ભરતજી જેવા મહાન એમણે પણ સ્મરણ કરી શક્યા નહીં. અને એક હરણીના બચ્ચાની અંદર જો ફસાઈ જતા હોય અને એનો મોહ લાગી જતો હોય તો એને પણ ફરીથી અવતાર ધારણ કરવો પડતો હોય છે. મરે નહીં, આટલામાં જ હોય. સમાધિ ચડાવીને જોયું તો કુવામાં 1.5 કો થઈ પડ્યો. કુવામાં પાણી ઓછું એટલે જેવો કોહ અંદર જાય એટલે પગે થી પાણી ઉલાડી ઉડાડી કોહમાં નાખે. બાપજી કીધું કે મૂરખ હવે તો હેડ. અરે બાપજી પાણી આવતું નથી નર્મદાની નહેરમાં, હું કઈ જ્યું છે બધું, આ કુવામાં થોડું ઘણું પાણી છે, આ છોકરા કઈ પાતા નથી, ત્યાં પાણીને પગથી ઉલાડી ઉડાડી કોહ ભરો છે. હવે તો હેડ, આ ત્રીજી વખત આવ્યો ત્યારે છાપે. બાપજી બધી સાચી વાત, આવું છે ઘણું આવું છે, પણ એક કામ કરો આવતા વર્ષે તો ચોક્કસ આવું. બાપજીએ વિચાર કર્યો કે આને મારે મોક્ષ ગતિ આપવી છે, ઠીક કે તારી મરજી. કઈ બાપજી જતા ચોથી વખત 1.5 કા ઉપર કોહ પડ્યો, 1.5 કો મરી ગયો. અને આયા બાપજી, બાપજી કીધું કે તમારા આમાં હોય કે બાપજી આવડો ભાંડ હતો, ખૂબ હારો હતો બચારો, રોજ પાણી ઉલાડી ઉલાડી બાપજી કોહ ભરતો, અમારે તો કોહમાં જોયું. સમાધિ ચડાવી, સમાધિ ચડાવીને જોયું, હાફ થઈ અને ઓલા બાજરીના ઘઉંના ની ભરેલા પડ્યો ને એના ઉપર જઈને બેઠેલો. બાપજી કે તમારે કઈ કરી કે 1.5 કો મરી ગયો, પણ એક વાત કરું તો શું, તમારા ઘરમાં હાફ છે. બાપજી કે હવે આને તારવો છે ગમે તે થઈ જાય, તમારા ઘરમાં હાફ છે. કે બાપજી અમારા ઘરમાં હાફ તો હા, અને તમારા ઓલા જે કોઠારો ને કોઠાર ઉપર બેઠો છે, મારું કેવું માનો ને બહાર લાવીને ધોકા ધોકામાં નાખો.
આમ ના મને માં જ્યાં સુધી તમને ધોકા ન પડે, મનુષ્ય ઉપર જ્યાં સુધી ધોકા ન પડે ત્યાં સુધી મોહ ના છૂટે, અને જ્યાં સુધી મોહ ના છૂટે ત્યાં સુધી પરમાત્માનો ભેટો તમને મને ન થાય. જય હે બાપુ. આ છોકરો હોય હાથો છે બાપજી, લાવો બચ્ચા લાવો. હા પામ આમ કરે, ના હવે નહીં બેટા, ચાર વાર ત્રણ વાર જવા દીધો, હવે તો તું ધોકા લાયક છે, ન સુધરે તો શું કરવાનું. શરીર કોઈ દી સુધરે નહીં, સો સંતન કે સાથ એ શરીર શરીર નહીં. હું તને મોક્ષ આપવા માટે આવ્યો, તારી સદગતિ કરવા માટે આવ્યો. બાર લાવી કૂટી નાખી, પડ્યો પડ્યો. બાપજી ને કે બાપજી હવે તો ઘેડ, હવે હવે છેલ્લું ઉઠાણું છે, બસ હવે આવું છે, હવે મોહ પૂરો થઈ ગયો, આ ધોકા એ પૂરો. સંતો તો મહાન હોય છે, કોઈને તારવા માટેનું કાર્ય કરતા હોય છે. બ્રાહ્મણો જે વેદના મંત્રો બોલે છે સાહેબ, આપણને આપણને એમ લાગે માં ભૂદેવો કથા કરે, હવન કરે, પૂજાઓ કરે, આ કરે તે કરે, પૈસા લેવા માટે નહીં. એક એક શબ્દ જે એની અંદર સમાયેલો છે સાહેબ, એની અંદર કોઈ પૈસાની તુલના ન કરતા, કોઈ દી પૈસાની તુલના ન કરતા. તમે ભૂ કેતા પૃથ્વી, એનો અધિષ્ઠ દેવ બ્રાહ્મણ કહેવાય છે. બ્રાહ્મણ કોકડા ઉપર હાથ મૂકે ને ખાલી હાથ, તો એનું કલ્યાણ થાય, એ આશીર્વાદ તમને આપે છે. સદાય એનો હાથ જોઈને જો આશીર્વાદ રૂપ હશે, એ તારવાનું કાર્ય કરે છે, એ કોઈ દી ડૂબાડવાનું કાર્ય નથી કરતું. મનુષ્યમાં પણ સર્વ બ્રહ્મ સ્વરૂપ સમાયેલું જ છે સાહેબ, મારા ને તમારામાં, દેહમાં, બધામાં. પરમાત્મા તો બધાના ઉપર કૃપા કરે છે. તમે જુઓ રાક્ષસો ઉપર ભગવાને કૃપા કરી નથી કરી, એમ નહીં ગયા, એના ઉપર કૃપા કરી છે, મનુષ્ય ઉપર પણ કૃપા કરી છે. ખરાબ લક્ષણ હોય અને પછી ઢોંગ કરે ભગવાનને ભજવાનો. આજકાલ એક સાવધાની સમજાવું છું, સાવધાન બની જજો બધા. આજે કાલ ઘણું તમે જોતા હશો, મોબાઈલ ઉપર આવે છે, ટીવી ઉપર આવે છે કે અમુક માણસો એવા નીકળ્યા છે કે બાળકોને ઉપાડી જાય છે, એની કિડનીઓ કાઢી લે છે. તમે પોતે સાવધાન રહેજો, તમારા બાળકોને સાવધાન રાખજો. કોઈ પણ એવો કોઈ આવું દેખાય એને કોઈ દે કોઈ પૈસા બૈસા આપશો નહીં, લાલચમાં ક્યાંય ફસાશો નહીં, એને રવાનો કરી દીધો. બાપુ તું અહીંથી રવાનો થઈ જાય ભગવાન. ક્યાંય તીર્થસ્થાનમાં જાઓ તો ચોક્કસ દાન પુણ્ય કરજો, પણ બીજે જ્યાં ત્યાં કુપાત્રને દાન ન કરાય, દાન સુપાત્ર. કુપાત્ર કહો તો દાન દિયો ન દિયો, દો કે ન દો કોઈ ફરક પડતો, પાત્ર જોઈને દાન કરો. દાન કરવું હોય ને તો આ તીર્થભૂમિ છે, અહીં કને ભૂદેવો બેઠેલા છે, બીજા અહીંયા અહીંયા દાન કરો, બધા ભાઈ એમ દાન કરો, સાધુ સંતોમાં દાન કરો, ક્યાંય ભોજન જમાડો. આ ધરતી ઉપર જો અગર ભોજન જમાડવામાં આવે ને તો લક્ષ ગણું એને પુણ્યનું પ્રાપ્ત થતી હોય છે. મહારાજ તો બોલવું જ છે ને મહારાજ, અરે ભાઈ મારે કોઈ દિવસ કુટિલ વિચાર ના લાવો મને. ખરાબ વેશનો, ખરાબ શોભતો, એનાથી ઘણા બધા દૂર. આવું બધું ભગવાનને પ્રિય નથી, આ બધું ભગવાનને ગમતું નથી. સાત્વિક ભોજન લો, સાત્વિક ભોજન પરમાત્માને ધરો, પછી તમે ભોજનનો આહાર લો. પ્રભુ પ્રભુ પાસે જાઓ ને ત્યારે એટલી માગણી કરો, પ્રભુ હું નાલાયક છું, હું દુરાચારી છું, હું વ્યભિચારી છું, પ્રભુ બહુ કરુણતા બતાવી છે. પ્રભુ દુરાચારી છું, બે મિનિટ ભગવાન પાસે બેસવાનું, બસ એક વસ્તુ કહેવાની, પ્રભુ
હું દુરાચાર છું, હું કઈ જાણતો નથી, હું કશું જાણતો નથી પ્રભુ, કોઈ પણ વસ્તુ જાણતો નથી. મારા મનથી મેં પૂજા કરી છે, અર્ચના કરી છે, ધ્યાન કરી છે, એને પ્રભુ તું મળે છે. ન જાનામી પૂજા નચા થયું ધ્યાનમ, હું ધ્યાન નથી જાણતો, પૂજા નથી જાણતો, કઈ જાણતો પ્રભુ. તે તો મને ઘણું બધું આપ્યું છે, ખૂબ જ આપ્યું છે. શું નથી આપ્યું પરમાત્માએ, કયું નથી આપ્યું? જન્મે અત્યારે કઈ નતું, અને આટલું બધું ગાડી આપ્યું, બંગલો આપ્યો, પરમાત્મા સુખ શાંતિ આપ્યું. પણ સાહેબ ભક્તિ ના આપ્યું હોય તો શું કામ? એક ઘડી આધી ઘડી આધી મેં પુન્યાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી. એક ઘડી નહીં, આધી ઘડી પણ પરમાત્માનું ભજન કર. રામ નામ મે આલસી, રામ નામ મે આલસી ને ભોજન મે હોશિયાર, તુલસી એસે જીવ કો બાર બાર ધિકાર, તુલસી એસે જીવ કો બાર બાર ધિકાર. ઘણાની ટેવ હોય, ભોજનમાં હળિયાપટી કરે, થાળી લે પેલો હું જતો રહું, પેલો હું જતો રહું. એટલે પણ ભોજન 140 જણાનું બનાવ્યું છે, તને મળશે. એસે જીવ કો બાર બાર અધિકાર, એસે બાર બાર જીવ કો અધિકાર, કિત મોરલી કિત ચંદ્રિકાર, કિત ગોપી જન કો સત્ય, અપને જન કે કારણે શ્રી કૃષ્ણ લિયો અવતાર. મારા ને તમારા માટે ભગવાન કૃષ્ણ અવતાર લે છે પ્રભુ. આપણા માટે શું નથી કરતો? સમયે સમયે પ્રભુને યાદ કરો, જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે પરમાત્માને યાદ કરો. મૃત્યુ એટલે શું? મૃત્યુ બસ મરી જાવ, લાકડા નાખી દીધા, હળગાવી દીધા, ના. મૃત્યુ એટલે પરમેશ્વરને જીવનો હિસાબ આપવાનો છે કે પરમાત્મા હું મૃત્યુ લોકમાં ગયો હતો અને મેં આટલા આટલા કર્મો કરીને હિસાબ તમારે મારે આપવો પડે છે. પરમાત્માએ જો પવિત્ર આંખ દીધી હોય ને તો આંખનો પણ સદુપયોગ કરો, કાન દીધો હોય તો સાંભળવામાં સદુપયોગ એનો પણ સદુપયોગ કરો, તમારું મૃત્યુ સુધરી જશે. આજકાલ આપણે કથા સાંભળવા તો બેસીએ, બધા કે આ કથા અમે સાંભળવા બેઠા પણ અમને વિમાન કેમ લેવા નથી આવતું? અમે ઘણા કે મેં આટલી કથાઓ કરી, આટલા દાન પુના લે, આટલું આમ કર્યું. શાસ્ત્રમાં કીધેલું છે કે એને તમે કોઈ દિવસ પણ તમે એને ગણશો ની ગણતરી કરો, જે કરો તે પ્રભુ માટે. આ પ્રભુ તારો છે, તારા માટે કરો. અમને વિમાન લેવા કેમ નથી આવતું? આટલી આટલી બાપજી કથાઓ સાંભળીએ તો ક્યાંથી તને વિમાન લેવા આવે? વાસનામાં ફસાયેલો પડ્યો હોય, મોહમાં ફસાયેલો પડ્યો હોય, ભજનમાં આવીને તને નિંદરાયું આવે. આપણે ભજનમાં જઈએ એટલે ઘણા ચોખા ખાતા હોય, રસ ન હોય, કથામાં રસ હોવો જોઈએ. કારણ કે બધા વાસનામાં ફસાયેલા છે. શ્રાદ્ધ અને પિંડદાનની કથા આવે, મારો પુત્ર શ્રાદ્ધ કરશે, મારો પિંડદાન કરશે. અરે ભૂલી ગયો, કોઈ તમારો દીકરો તમારું શ્રાદ્ધ કરે, તમારું પિંડદાન કરે, હું આ પછી નાત જમાડે શું કામની?
જીવતા મા બાપ ને પાણી ન પાયું ને મુઆ પછી પીપળે જઈ રેડે પાણી. મા બાપ જીવતા હોય ત્યાં સુધી એને ધીકારે પાણી ન પાય. મુઆ પછી પીપળે રેડે પાણી શું કામનું? જીવતા મા બાપ ને રોટલો ના આપે ને મુઆ પછી નાત જમારે ઘીના તરેડિયા કે નાખે વીહ ડબ્બા વપરાણું શું કામનું? તારા બાપના મોઢામાં તો ટીપરી એ નથી ગઈ. જીવતા મા બાપ ને રોટલો ન આપે ને મુઆ પછી નાત ને જમાડે. બંધ કરી દો બધું, હું તો નથી માનતો. આને જીવતા ખવડાવો એને, લે બાપ તારા થકી અમે ઉજળા છીએ. બાપને માને ક્યારેક રોટલો આપો મોઢામ, એને આનંદ આવશે. સાહેબ શું મા બાપ ને તમારી જરૂર છે, એને આપો. એને તમારી આશ્રાની જરૂર છે. અત્યારે વૃદ્ધાવસ્થામાં તમે એને લાકડીનો ટેકો બનો. તમે એનું મને કરું કરું થાય છે મનની અંદર કે બાપ દીકરી બાપનું પેટ ભાળે, પણ દીકરાને બાપ પ્રત્યે એટલી લાગણી. શાસ્ત્રે જાય દીકરી ત્યાં પણ કહેતી જાય, પપ્પા બાપુ દવા ટાઈમસર લેજો. બાપુ દવા ટાઈમસર લેજો. મને ખબર છે બાપુ કદાચ તમારી કોઈ સંભાળ રાખી શકે ના રાખી શકે. દીકરી તો છે, દીકરીને ગાય ધોરે ત્યાં જાય, સાસરામાં જાય, એટલે નવો પાછો વ્યવહાર કરવાનો, એનામાં ભળવાનું. ઘર કેવું હશે કેમ હશે એ બધાને એડજસ્ટ કરવાનું. માંડ 15-20 વર્ષ સુધી થઈ ત્યાં સુધી મા બાપમાં ભાઈ ભાઈઓમાં કુટુંબમાં એડજસ્ટ થઈ હતી, અને પાછો ફરીથી 20 વર્ષ થઈ મા બાપ એને પરણાવી દે. અને પરણાવી દે એટલે ત્યાં જાય ને તો ફોનમાં પૂછે, પપ્પા તમે દવા લીધી? બાપુજી દવા લીધી, ટાઈમસર લીધી છે ને, લઈ લેજો. હું દીકરી કે છે ઘણું દુઃખ થાય છે. આજકાલના દીકરાઓ મા બાપની આમન્ય નથી પાડતા, બહુ દુઃખ થાય છે. એ આ બધું શું કામ બને છે, કેમ બને છે? એનું કારણ એક જ છે કે તમે ભાગવત નથી સાંભળી, તમે કથા કોઈ સાંભળી નથી. અગર તમે જો પરમાત્માનું ભજન કર્યું હોય ને તો તમે કોઈ દિવસ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર જેના કદી એ વિસરશો. અરે ભાઈ બહેન, મારા આ સિંધુભાઈ ફોટો સ્ટુડિયો ઝાકેલ એના માધ્યમથી તમે જો કદાચ યુટ્યુબ ઉપર મારી કથા સાંભળતા હો તો સર્વોને મારી વિનંતી છે કે તમે બીજું કાંઈ નહીં પણ મારા એક એક ભાગવતના શબ્દો યાદ રાખજો. તમે તમારા મા બાપની તમે સેવા કરજો અને એનું પછી ફળ જોજો. શ્રદ્ધાન પિંડદાન દીકરો કરશે ભૂલી જાઓ, એ બધું ભૂલી જાઓ. આવી અપેક્ષા કોઈ દી નહીં રાખવાની. પોતાનું પિંડદાન પોતાનું શ્રાદ્ધાન પોતે જાતે કરી નાખો. ઋષિમુનિઓ કઈ ગાંડા હતા, પોતાની જાતે પિંડદાન કરી દીધા છે. આ મનુષ્યનું શરીર છે ને એ પણ એક પિંડ છે, એ પણ એક પિંડ છે.
ઋષિ મુનિઓ ધ્યાન કરે, જપ કરે, તપ કરે, શું કામ કરતા છે? નકર ના ચાલે. મનની શાંતિ કેમ થાય? એક સમયે એક મહારાજ વિઠ્ઠલજીના દર્શન કરવા ગયા. વિઠ્ઠલજીનો ઉપકાર માનતા એમને કહ્યું કે હે નાથ, આપે મને અનુકૂળ પત્ની આપી છે. જો બહુ સમજવા જેવી વાત છે, સ્ત્રી જો અનુકૂળ હોય ને તો ભક્તિ હારી થાય. વિઠ્ઠલનાથજીના દર્શન કરવા માટે ગયા. પરમાત્માને કીધું કે પ્રભુ, તે મને એક અનુકૂળ પત્ની આપી છે, એટલે હું ભક્તિ તારી સાચી અને સારી રીતે કરી શકું છું. અને આના પછી તુકારામજી આવ્યા, એ પણ દર્શને પધાર્યા વિઠ્ઠલનાથજીના. હે પ્રભુ, હું તારો ઉપકાર માનું છું, કે પરમાત્મા તે મને કર્કશ પત્ની આપી છે, આખો ઓદી ઝઘડારૂ પત્ની. હા ભણ્યું, મેં તમને કીધું તું ખબર છે, લાયા તમે, મને ખબર છે તમારા ફૂટી જ પડ્યા છે. આ શબ્દો હોય પણ પ્રભુ, તમે મને કર્કશ પત્ની આપી છે ને, તો પણ મારાથી ભજન સારું થાય છે, કે જેવી એક જેવા ઘરમાં પગ મૂકું અને વાણીઓ એની સુચારુ થાય, એટલે મને એમ થાય કે હાલ બહાર જઈને થોડુંક પરમાત્માનું ભજન કરું, મને ભજન કરવાની ઈચ્છા થાય છે. તો હું પ્રભુ હું એક ભજન કરી શકું છું. પછી નરસિંહ મહેતા આવ્યા. બોલો, ત્યો માંગી જંજાળ શું કે બચ્ચો શ્રી ગોપાલ. મહેતાજી, તમારા પત્ની તો, ઓહો મહેતાજી, કે બોલો, ત્યો માંગી જંજાળ શું કે બચ્ચો શ્રી ગોપાલ. સારું થયું, ભજન તો કરવા સારું મળશે. સુખેથી બચ્ચો પરમાત્માને એ આનંદથી રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, શનતકુમારોજીએ પૂછ્યું તમે આજે ઉદાસ કેમ છો? આ બધું શનતકુમારો ત્યાં બેઠા છે અને એટલામાં ત્યાં આગળ નારદ ઋષિ આવ્યા. નારદ ઋષિ આવ્યા, શનકાદિ ઋષિઓએ પૂછ્યું કે નારદજી, આજે તમે આટલા બધા ઉદાસ કેમ દેખાવ છો? કારણ કઈ? હે ઋષિઓ, હું બદ્રિકાશ્રમમાં ગયો હતો, ત્યાં એક મેં કૌતુક જોયું, એક આશ્ચર્ય જોયું. એક સ્ત્રી છે, એના બે દીકરાઓ છે,
બે દીકરાઓ મૂર્છિત થઈને પડેલા છે. બે દીકરાઓ મૂર્છિત પડ્યા છે અને સ્ત્રી છે ને એ બહુ વૃદ્ધા હતી. મને થયું મનની અંદર કે આ સ્ત્રી દુખી છે, એનો દુઃખ હું દૂર કરું. પણ સ્ત્રી જાત હતી અને હું તો બ્રહ્મચારી રહ્યો એટલે એને પૂછતા પણ મને સંકોચ થાય. પણ એ સ્ત્રીએ એમ વિચાર કર્યો કે કોઈક સંત મહાપુરુષ છે અને એને હું કઈ પૂછું તો મારા દુઃખને દૂર કરી શકે. એટલે પ્રભુ એમણે મને પૂછ્યું કે હે મહારાજ, મારે તમારી પાસે એક વિનંતી છે. ભોવો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તે લોકસ્య સર્વથા પરમમ. સ્ત્રીએ કહ્યું હું આપનો થોડો સમય માંગુ છું. મને ખબર છે કે સાધુ સંતોને સમય હોતો નથી, પણ એક મારી વિનંતી સાંભળવા માટે થી એક થોડો ક્ષણક તમારી પાસે હું માંગુ છું. નારદજીએ પ્રશ્ન કર્યો છે કે તમે કોણ છો, પેલી વાત કરો તમે કોણ છો. અહમ ભક્તિ દીખ્યાતો નાન વૈરાગ્ય સર્જરો, નાન વૈરાગ્ય ના માનો કાલ યોગેન જર્જરો. બધી વિગત સંક્ષિપ્તમાં સંભળાવી છે. નારદજી કઈ સંભળાવી, મારું નામ ભક્તિ છે, મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો છે. નારદજી કહ્યું આ બે પુરુષો કોણ છે. ઉત્પન્ના દ્રવિડેશમ વૃદ્ધો કર્ણાટકે પચિત પચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા. હે પ્રભુ, આ મારા બે દીકરાની વાત હું તમને કહું, પણ એના પહેલા હું તમને કહી દઉં કે હે ઋષિરાજ, હું દ્રવિડ દેશની અંદર જન્મી છું, કર્ણાટકમાં મોટી થઈ છું, મહારાષ્ટ્ર પ્રદેશમાં મને માન પાન સન્માન બધું મળ્યું છે, પણ ગુજરાતમાં આવી જીર્ણતા હું દુર્બળ બની ગઈ છું. ગુજરાતમાં આવ્યા પછી હું દુર્બળ બની ગઈ. આ બંને જે પુત્રો છે ને એ મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુત્રો છે, પરંતુ કલયુગના પ્રતાપે એ વૃદ્ધ બન્યા છે. ઘોર કલયુગ, આ પાખંડોએ મારું અંગ ભાગી નાખ્યું છે. પ્રભુ કોણ કહે છે? ભક્તિ દેવી કહે છે. પ્રભુ પાખંડ પાખંડ વાળા પૂજાણા દુનિયામાં, પાખંડ વાળા પૂજાણા, પાખંડ વધી ગયો, પાખંડ પૂજાવા માંડ્યો. આખાને ધનનો મોહ ગુજરાતમાં વધારે છે, પૈસાનો મોહ લાગ્યો એટલે મારી ભક્તિ ભાગી પડી છે. જેથી હું દુર્બળ બની ગઈ છું. ગુજરાતમાં ધનનો મોહ હોવાથી ત્યાં ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે, અને જ્ઞાન અને વૈરાગ્ય કોઈની જરૂર ન રહેતા, કારણ કે કોઈને જ્ઞાન લેવું નથી, કોઈને વૈરાગ્ય લેવો નથી. આ બંને મારા પુત્રો જ્ઞાન ને વૈરાગ્ય અહીં કઈ મૂર્છિત થઈ પડ્યા છે, નથી ભક્તિ. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત કરવા માટેની ઘણી બધી કોશિશો કરી. જ્ઞાન વૈરાગ થોડીક વાર જાગે વળી પાછો મૂર્છિત થઈ જાય કે છે ને. આ બેઠા એટલી વાર કથા, શું મહારાજે વાંચી છે. અને મહારાજજીએ એકવાર એવું કીધું કે બ્રાહ્મણ જે કથા વાંચે છે એમના મુખમાંથી ગંગાજી પ્રગટ થાય છે. એક જણો બેઠો હતો, એણે ઓલો ખોબો ભરીને એના બાપાના સ્ત્રી લાવેલો, એને કહેવાય ગંગાજી જવાય ન જવાય, બાપુના મુખમાંથી અમે ગંગાજી જ પ્રગટ થાય છે. આવી બાપુ મારા બાપાના અસ્થિ લાવ્યો છું. બાપજી કહે પણ હું શું કરું?
બાપુ તમે ના કીધું મારા તમારા મુખમાંથી ગંગાજી વહે છે, ચો જાઉં બાપુ ગંગાજી. અરે બેસી જા બેસી, કથા સાંભળ તરી જશે. થોડો સમય જ્ઞાન વૈરાગ્ય જાગે પાછા મૂર્છિત બની જાય. કલયુગમાં માણસ ભાન ભૂલી ગયો છે, દારૂ માંસ અભક્ષાભક્ષ ચોરી વ્યભિચાર પાખંડ ઘણું બધું હિંસા માંસાહારી બની ગયો. છતાં હજુ આવા ઘોર કલયુગમાં પણ જ્ઞાન અને વૈરાગ્ય ટકી રહ્યું છે સાહેબ. કેમ? જ્યાં જ્યાં ભક્તિ છે ત્યાં ટક્યું છે. તમારામાં મારામાં ટક્યું છે કે મને તમને કઈ મોહ ઉત્પન્ન થાય છે, મને ને તમને કઈક ભજન કરવાની ઈચ્છા થાય છે. કલયુગને તમારા ઉપર અસર ના થાય મેરે ભાઈ બહેન, તમે પરમાત્માનું ભજન જરૂર કરજો. કલયુગની તમારા ઉપર કોઈ જાતિ અસર નહીં. પરમાત્માનું ધ્યાન ધરશો ને ત્યારે જ તમારી વાણી સુધરશે, ત્યારે જ તમારો દેહ સુધરશે, અને ત્યારે જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. સંતો જે વાણી બોલે છે ને તે વાણીમાં તેમના અનુભવથી હોય છે. તમે પુસ્તકમાંથી વાંચી કોઈ સત્કર્મ કરો તે ઠીક છે, આપને ના નથી પડતા, ભલે પુસ્તકમાંથી તમે વાંચી અને થોડુંક તમે કર્મ કરો તો ઠીક છે, પણ ભગવાનનો ભજન તો કોઈ સાતા સંત કે ગુરુના શરણમાં જાઓ ને તો જ મળે, નકર ત્યાં સુધી મળતું નથી. એ તદ્યર્થ તુ સત્કર્મ, એ તદ્યર્થ તુ સત્કર્મ, સુરશરમ તમ સમાચર. હે દેવર્ષિ, તમે કોઈ સંતની આજ્ઞા અનુસાર, નારદજી સનત કુમારને પૂછે છે, એવું કોઈ સત્કર્મ બતાવો કે જેથી કરી અને આ સુતેલા જ્ઞાન અને વૈરાગ્ય છે એની પાછા ફરીથી જાગે અને ફરીથી ભક્તિ પ્રગટ થાય. નારદજીને સુતપુરાણીજી કહે છે કે તમે ભાગવતની કથા સંભળાવો, ભાગવતની કથા સંભળાવો છો એટલે આ સુતેલા જ્ઞાન અને વૈરાગ્ય બને જાગૃત બનશે. કથામાં એટલી બધી એની શક્તિ છે. શ્રવણમ કાલમ શ્રીમદાતમ શ્રવણમેવ ચ મંગલમ. શ્રીમદ ભાગવત કથા સાંભળવો શ્રવણ મંગળમય બને છે. ભાગવત વેદમાંથી ઉદ્ભવ્યો છે. બધા શાસ્ત્રોનો મૂળ આધાર ભાગવતજીમાં સુખદેવજી મહારાજ પણ કહે છે. સુખદેવજી મહારાજે પણ કહ્યું છે કે સર્વ શાસ્ત્રનો આધાર મુખ્ય વેદ છે. અમારા તમે સવારમાં જોયું ને, અમારા શાસ્ત્રીઓ વેદનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. વેદના મંત્રો છે, એનામાં તાકાત છે. એ વેદોમાં બધો ભાગવતનો સાર સમાયેલો છે. વેદો પણી જદો સારા જાતા ભાગવતી કથા, અત્યુત્તમો તતો ભાતિ તતો ભાતિ દિવાકર. માટે મુખ્ય આધાર વેદ છે સાહેબ. અને દૂધમાંથી ઘી ઉત્પન્ન થાય, દૂધ કરતા પણ ઘીમાં વધારે શક્તિ આપે છે. ઘીનો દીવો થાય પણ દૂધનો દીવો ક્યાંય હાંભળ્યું થાય? ઘીનો તો ઘીમાં બોળો એટલે દીવો થાય, પણ દૂધમાં દીવો થાય, દૂધમાં દીવે બોળો દીવો થાય ના થાય. બે માણ દૂધ ઘરમાં હોય પણ દીવો થતો નથી
પણ એક કીપરીક જો ઘીની હોય ને તો એમાં દીવો પ્રગટ થાય છે. નારદજીના પુનર્વાસ પૂછવાથી સનત કુમારે કહ્યું છે કે આ જ્ઞાન અને વૈરાગ્ય રૂપી એમને શ્રીમદ ભાગવતજીની કથા કરાવો. શરદ કુમારોએ આ પ્રમાણે કહ્યું અને હરિદ્વાર પાસે આવેલા આનંદ નામે ઘાટ પર આપણે આપણે જ્યાં જવાનું હતું આનંદ ઘાટ ત્યાં જવાનું હતું ત્યાંથી પોતે લેવા ઠીક કશું આનંદ નામનો ઘાટ આવેલો છે ત્યાં જઈને તમે જો કથા સંભળાવો છો ને તો આ સુતેલા બે જ્ઞાન વૈરાગ્ય છે ને એ પાછા ભક્તિમાં પડી જશે અને ઉત્પન્ન થશે. તન મન અને ધનથી એકાગ્ર ચિત્તે કથા સાંભળવી. પાનબાઈએ પણ ભક્તિની અંદર કહ્યું છે, ભક્તિ રે કરવી રે તેને એ રાગ થઈને રહેવું પાનબાઈ મેલી દેવું અંતરનું અભિમાન. ભક્તિ રે કરવી એને રાક થઈને રહેવું પાનબાઈ પાનબાઈ એ મેલવું અંતર અભિમાન રે. સદગુરુ ના સદગુરુ ચરણ માં સદગુરુ એ ચરણ માં શિષરે જાતિ પણો છોડી દે એ હો બાપુ એ જાતિ રે થાઉં કાઢવો વરણનો વિકાર. જાતિ પણો છોડીને પાનબાઈ જાતિ ધાવો ને રે કાઢવો વરણનો જોડે એ વિકાર. ભાગવત મને ને તમને ઘોર કળિયુગમાંથી બચાવી અને સતયુગ તરફ લઈ જાય છે. ગમે તો ઘોર કળિયુગ હોય પણ સતયુગ તરફ લઈ જાય છે. ત્યાર પછી શરદકુમારો સાથે નારજી હરિદ્વાર ક્ષેત્રમાં ગંગા કિનારે આવ્યા. દશે દિશાઓમાંથી ઋષિઓ મુનિઓ તેડાવ્યા. અહીં શરદકુમારો વક્તા તરીકે બિરાજમાન છે. સર્વ ઋષિઓ 88,000 ઋષિઓ શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે. ભગવાન જ્યારે સુધામ જવા તૈયાર થયા ત્યારે ઉદ્ધવજીની પ્રાર્થના, પરમાત્માએ પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં સ્થાપ્યું છે. હું જાઉં છું ભલે પણ મારો તેજ ભાગવતની અંદર છે.